ચોક્કસ આ ફોટોગ્રાફ પરથી આપણે અંદાજ આવી ગયો હશે કે આ વ્યક્તિ હુબહુ મહાત્મા ગાંધીજી એવા જ લાગે છે અને મહાત્મા ગાંધી જેવો ચહેરો હોવાના કારણે એમણે ખૂબ નામના મેળવી છે, અનેક રેકોર્ડ પોતાના નામ કર્યા છે. તો મળીએ ગુજરાતી ફિલ્મોના લેખક, દિગ્દર્શક, અભિનેતા એવા દીપક અંતાણીને. આપણું સ્વાગત છે દીપકભાઈ. નમસ્તે ચિરાગભાઈ. સૌથી પહેલો સવાલ મારો એ છે કે આ ચહેરો ગાંધીજી જેવો હોવો અને અવાજ પણ ગાંધીજી જેવો હોવો કેટલો ફાયદો કરાવી રહ્યું છે જીવનમાં? ફાયદો તો પાત્ર એવું છે કે જેને કારણે માન સન્માન નામના એ બધું મળે, પ્રતિષ્ઠા મળે. અને ફોર્ચ્યુનેટલી એવા પ્રોજેક્ટ્સમાં અને એવા દિગ્દર્શકો, એવા લોકો સાથે કામ કરવાનું એસોસિએટ થયું કે કદાચ બીજું કોઈ પાત્ર કે સામાન્ય અભિનેતા હોત તો આવા મોકા ન મળત. કે રાષ્ટ્રપતિ ભવનની અંદર વોક વિથ બાપુ હોય, કે રાજકોટ મ્યુઝિયમની અંદર ટોક વિથ બાપુ હોય, કે શ્યામ બેનેગલ હોય, કે રોહિણી હટ્ટંગડી હોય, કે રાજકુમાર સંતોષી હોય, એટલું આસાનીથી કદાચ ન મળ્યું હોત. પણ દીપકભાઈ, ક્યારે એવું ના થાય કે આ એક ચહેરો જ પ્રોજેક્ટ થયા કરે છે ગાંધીજી જેવો લુક અલાઈક, તો એમાં જ બંધાઈ જવું પડ્યું છે? હા, એટલે જેવા ફાયદા છે એની સામે આ એક અભિનેતા તરીકે એક ટાઈપ કાસ્ટ થઈ જવાય કે આને ખાલી ગાંધીજીના જ ભૂમિકાઓ કરે છે, એવી એક સામાન્ય છાપ પડી જાય. પણ મેં ગાંધીજી સિવાયનું પણ ઘણું કામ કરેલું છે, પણ સામાન્ય છાપ એવી પડી જાય કે આ ગાંધીજીની જ ભૂમિકા કરે છે. એટલે એ એક ગેરફાયદો કે લાભાલાભ બંને છે એ પણ ખરું. પણ દીપકભાઈ, સૌથી પહેલાં આવું ક્યારે થયું કે તમને પોતાને થયું હતું કે હું ગાંધીજી જેવું લાગુ છે, કે કોઈ દર્શકના નજરમાં આવી ગયા હતા? હા, અમે લગભગ 2004ની આસપાસ સરદાર પટેલ ઉપર એક નાટક કરતા હતા, મારું લખેલું હતું, મારું ને વિજય ઠક્કરનું. અને એ વખતે બીજા એક વૃદ્ધ અભિનેતા ગાંધીજીની ભૂમિકા કરતા હતા, પણ બહુ મજા નહોતી આવતી. ચારેક સીન હતા એની અંદર. બરાબર. પછી અમારા એક મિત્ર છે ડૉક્ટર પ્રોફેસર હિમાંશ જોશી, એ એમાં નહેરીની ભૂમિકા કરતા હતા. એણે કહ્યું કે દીપક, તારી મૂછ અને નાક નકશો ગાંધીજી જેવા લાગે છે, યુ શુડ ટ્રાય ઇટ યાર, ગાંધી તું કર. એટલે એ વખતે પહેલી વાર ગાંધીજી કર્યું અને બહુ વખણાયું. કયું વર્ષ હતું ત્યારે? એ લગભગ 2004. અચ્છા, 2004થી ટૂંકમાં ગાંધીજીનો ચહેરો તમારા ચહેરા સાથે ફિક્સ થઈ ગયો? ફિક્સ થઈ ગયો. અચ્છા, કયા નવા પ્રોજેક્ટ કર્યા? માત્ર ગાંધીજી પૂરતા પ્રોજેક્ટની વાત, કેમ કે રેકોર્ડની વાત કરતો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, તો સંખ્યા ગણાવી હોય તો શું ગણાવી શકાય? 400-500 જેવા પરફોર્મન્સીસ થયા હશે કુલ મળીને. એમાં મ્યુઝિયમ્સ આવી ગયા, નાટકો આવી ગયા, શોર્ટ ફિલ્મ્સ આવી ગઈ, ડોક્યુમેન્ટરીઝ આવી ગઈ, ફિલ્મ્સ આવી ગઈ, અને વધારામાં પદયાત્રાઓ. અચ્છા, તો કોઈ બી નેતા જોડે પદયાત્રા હોય તો ગાંધીજી તરીકે તમે જ હો. હા. પરિવારના લોકોનું શું કહેવું છે? પરિવારના લોકોનું એટલે ઘરે ઘણીવાર, એટલે અમે સાથે હોઈએ ત્યારે નેચરલી મારા વાઈફને બધા કસ્તુરબા કે ત્યારે એને જરા ન ગમે, એટલે એ રીતે કે ભાઈ હું કસ્તુરબા નથી, કસ્તુરબા જેવો ભોગ કે ત્યાગ અમે આપણે ન આપી શકીએ, એટલે મને પ્લીઝ કસ્તુરબા નહીં કહેતા. પણ આમ હકીકતમાં એ લોકોનો પણ ખાસ એવો સપોર્ટ અને સેક્રિફાઈસ છે જ. પણ થોડુંક એટલે ગુસ્સે થવામાં કે એવી કોઈ વાતમાં ક્યારેક ધ્યાન રાખવું પડે, નહીંતર એવું કે તમે ગાંધીજીના રોલ કરો તો આવું કરો. ક્યારેય વિચારધારાનું કોન્ટ્રોવર્સીમાં સપડાયા છો ખરા? ગોડસે વર્સિસ ગાંધી વાળી વિચારધારા જે છે? ના, ખાસ નહીં. એટલે લોકો ચર્ચા કરે ખૂબ બધી, ક્યારેક આવા ઇન્ટરવ્યૂઝમાં પણ બધી ચર્ચા થાય, એવું થાય ખરું. પણ મારી અંદર એવો કોઈ પેલી જેને કહેવાય કે કોઈ શંકા. અચ્છા દીપકભાઈ, 2004માં જેમ તમે કીધું કે ગાંધીજી વાળો ચહેરો એ દીપકની ચહેરા પર ચોંટી ગયો, ત્યાર પછી એવું ક્યારે લાગ્યું કે ગાંધીજીને વાંચવા જોઈશે હવે, અથવા તો ગાંધીજીને મારામાં આત્મસાત કરવા જોઈશે? શું પ્રયત્નો કરો છો? હા, એ સારો સવાલ છે. કારણ કે શરૂઆતમાં પહેલી વાર કર્યું ત્યારે મેં બહુ ગંભીરતાથી નહોતું લીધું. एक मिमिक्री आर्टिस्टनी जेम ज एमना विज्युअल्स के फोटोग्राफ्स जे कहीं आर्काइवल अवेलेबल था एने इमिटेट करीने ज मैं कर्युं हतुं। बहु कई एवी मेहनत हाँ करी नहोती। बराबर छे। पण पछी जेम जेम जुदा जुदा एसाइनमेंट्स मळता गया अने थोड़ुंक लोको एवी गंभीरताथी ऑफ स्टेज के ऑफ स्क्रीन पण लेता थया एटले पछी थोड़ुंक वधारे वांचवानुं जे ते विषय ने अनुलक्षीने हूँ थोड़ोक वाँचवानो आळसु छूं पण जे टॉपिक होय ए टॉपिकना रेफरन्समां जेटलुं पण मटीरियल मळे आजूबाजूनुं ए समजवानी कारण के तमे गांधीजी जेवा देखावता हो के तमे एमना जेस्चर्स पोस्चर्स के चाल ए बधुं तमे कॉपी करी शको पण एमने मनमा शुं चाले छे अथवा तो एमने ए वखते शुं विचारता हशे एटले आव बोल्या हशे के आजूबाजूना शू प्रसंगों से जाणवा समझवा माटे जेटलू शक्य बने एटलू हूँ वाँचवानी ने समझवानी कोशिश धीमे धीमे। आत्मकथा केटली वार वाँची छे? आत्मकथा आम सळंग तो मैं एक ज वार वाँची है पण इन पार्ट्स घणी वार वाँची है। ज्यारे ज्यारे एम थाय के मारे आटलो पोर्सन वाँचवो जोईए अथवा पेलू शुं हतुं जरा फरी रिफर करो त्यारे एटले एम मैं घणी वार वाँचुं। पण तो दीपक भाई वैविध्य शुं रहे केम के तमारुं पात्र तो दर वखते गांधीजीनुं ज होवानुं छे एनी आसपासनी स्टोरीओ पण ए ज होवानी छे विचारधारा पण ए ज होवानी छे तो तमे धारो के मेंटर करो के गांधी गोडसे करो एमां पात्र भजववामां जे विविधता होवी जोईए ए तो रहे ज नहीं ने। पात्र भजववानी विविधता न रहे एटले फिजिकली एनु एज रहे हाँ पण कंटेंट जुदो होय एटले प्लॉट अलग अलग इतिहासना ए प्रकरणों ने गांधीनी दृष्टिए समझवानी कोशिश एटले वधारे ने वधारे अभ्यास गांधीजी तरीके थतो जाए प्लस जे ते यूनिट होय के जे ते डिरेक्टर होय ए नवा होय एनी वर्किंग सिस्टम जुदी होय एटले एज अ स्टूडेंट एज अ एक्टर एज अ डिरेक्टर एज अ को एक्टर ए लर्निंग प्रोसेस आपड़ी चालू रहे अने नवो विषय नवो इतिहास नवी वस्तु। पर तमने क्यारे एवुं थाय के कोई भी स्क्रिप्ट सामे आवे छे आमां नवुं मने कशुं लागतुं ज नथी बिकॉज ऑफ के हूँ गांधी जेवो लागू छूँ अथवा तो हूँ अवाज एवो करी शकूँ छूँ अथवा मारी बेसवानी बोलवानी जेस्चर पोस्चर एवा छे माटे आ रोल हूँ करवानो छूँ मारा माटे नवुं कशुं नथी केम के हूँ पोते गांधीजीने आत्मसात करी रह्यो छूँ। क्यारेक एवुं थाय एटले उपरथी घणीवार एवुं थाय के मारे एवं कहूँ पड़े कि आ वस्तु आमनी आम होवी जोईए। अच्छा एवं थाय खरुं एटले पण विषय नवो होय एटले नवी वातने नवी रीते समझवानी मजा आवे। प्रोजेक्टनो स्केल जुदो होय एटले ए रीते मजा आवे। तमारा मते कोण कोण का डिरेक्टरे सौथी सारा डिरेक्ट कर्या गांधीजीने? ऑफकोर्स राजकुमार संतोषी कारण के ए खूब एटले एमणे पोते पण इज अ राइटर ऑल्सो एटले गांधी गोडसे में पण अमुक संवाद अने स्क्रीन प्ले एमना छे एटले एमणे पण गांधीजी खूब वाँच्या छे। बराबर। गांधी पहला एमणे भगत सिंह करेलू छे गांधीजीनी आइडियोलॉजी परनी दामिनी ने बधी फिल्मों करेली छे एटले एमने खासो गांधीजीनो अभ्यास छे। मारी तकलीफ एवी छे हूँ वाँचू खरो पर मने याद न रहे गांधीजीना क्वोट्स। अच्छा। पण संतोषी साहेब ने बधा क्वोट्स वर्ड टू वर्ड याद होय के ये आम बोल्या था आ माटे आम बोल्या था आ माटे आम बोल्या था एटलो बधो विगतवार एमणे अभ्यास करेलो छे अने ए स्क्रिप्टने एटली बधी आत्मसात स्क्रिप्टनी अंदर इन्वोल्व थई गेला होय के सीन समझाता समझाता एना पोतानी आंखमांथी पण आंसू निकली जाए एटले त्यारे आपणे एम थाय के जो दिग्दर्शकनी आंखमांथी आंसू निकली जाए एटला इन्वोल्व रहे छे तो मारे कया लेवलनुं परफॉर्मन्स आपवुं पड़शे एटले ए डिमांड अथवा तो ए जवाबदारीनुं भान के मेहनत ए कदाच एक्स्ट्रीम गांधी गोडसेमांथी आपणे बधामां करता ज होईए सीरियसली पण इट इज ऑलवेज गीव एंड टेक के सामेनु पात्र अथवा तो सामेनो दिग्दर्शक के लेखक केटलो ऊंडो उतरेलो छे कि केटलो पेशनेट छे ए प्रमाणे आपणी डिलिवरी में थोड़ो फेर। क्यारेक बीक लागे के आटली मोटी जवाबदारी मारे ऑन स्क्रीन निभाववानी छे कशुक क्यांय कॉन्ट्रोवर्सी थशे, कशुक क्यांय न्याय नहीं आपी शकूं। बिलकुल एवुं खास थाय कारण के अभिनेता तरीके धारो के मारे राम के लक्ष्मण के एवुं कोई पण पात्र करवानुं होय तो एना कोई आर्काइवल फूटेजीस नथी, बराबर छे, ओरिजिनल फोटोग्राफ्स नथी। एटले अरुण गोविल जे करे ए राम एवुं लोको समजी ले, बराबर छे। ज्यारे गांधीजीना फोटोग्राफ्स विडियो ए तो अवेलेबल है ज, डॉक्यूमेंटरीज बधी पण एनी पर फिल्मों पण घणी बधी बनी गई। बेन किंग्सले थी माडीने नसीरुद्दीन शाह थी माडीने घणा बधा लीजेंडरी एक्टरो ऑलरेडी आ पात्र परफॉर्म करी चूक्या छे। एटले ज्यारे दर्शन जरीवाला पण आपणे गुजरात दर्शन जरीवाला अनु कपूरे पण अनु कपूर गांधीजीए नु पात्र निभाव्युं। एटले ए थोड़ोक एक डर रे खरो के लोको कम्पेरिजन करशे अने करता ज होय, बराबर छे। एटले ए एक बीक रे अने बीजुं के विषय नवो होय एटले एम थाय के लोको आ पचावी शकशे के नहीं, अथवा तो कारण के हिस्टोरिकल प्रसंग होय के जे क्यांक चोपड़ी में लखेलो होय अने आपणे रिप्रोड्यूस करता होय त्यां बहु भय के डर रहतो नथी, बराबर छे। पण ज्यारे फिक्शनाइज थोड़ुं होय त्यारे थोड़ुंक एम लागे के आमां कहीं आडुंओडुं थशे तो मारे घेर टोला नहीं आवे ने, कारण के गांधी बहुत संवेदनशील विषय छे। क्यारे एवुं थाय के गांधीनुं पात्र एमनी विचारधारा तमारा पोताना जीवन पर हावी थाय? हावी तो न कही शकाय, सादगी सत्य हिंसा आ बधा जे छे ए क्यारे अपनावानुं एटले शुं कहेवाय के एक तैयारीना भाग रूपे पण वजन उतारवा माटे तमारे फूड पर कंट्रोल राखवो पड़े, स्वाद पर कंट्रोल राखवो पड़े। मारा भाई बहुत सारी रसोई दरेक प्रकारनी बनावे छे एटले ए करवू पड़े। साथे साथे कोई व्यसन नथी, प्योर वेजिटेरियन छूं। आ बधुं चोक्कस ध्यान राखवू पड़े। क्यारेक बिहेवियर में पण ध्यान राखवू पड़े। एटले हूँ युग पुरुष नाटक करतो तो त्यारनो एक दृश्य एमां एवुं हतुं के जेमां श्रीमद राजचंद्रना अवसाननी वात बहु इमोशनली सरस करूँ छूं। पाछळ सरस सचिन जीगरनुं बेकग्राउंड म्यूजिक चालतुं होय, ऑडियन्समां पिनड्रोप साइलेंट होय, मारी आँखमां जडजडिया होय, ऑडियन्सनी आँखमां हूँ जोई शकूं के क्यांक क्यांक इमोशनल थया छे के रोई रह्या छे एवुं देखाय। आटलू सरस दृश्य एक शोनी अंदर चालतु हतुं त्यारे पेला सेटिंगवाळाए बाजूमांथी ठोकवानुं चालू कर्युं, अवाज ठक ठक करीने कर्यो एटले हूँ थोड़ो डिस्टर्ब थयो। एटले मैं सॉरी कहीने नाटक होल्ड कर्युं ने एटले थोड़ो ठपको आप्यो के તું દોસ્त જરા દૂર જઈને કર અથવા પેલી બાજુ જઈને કર, મને અહીંયા ડિસ્ટર્બ થાય યાર, તું સીન ચાલતો ત્યારે આવું કરે નથી ફાવતું, અને પછી મેં સોરી કહીને પછી નાટક આગળ ચલાવ્યું। नाटक पत्या पछी रूटीन बधा सेल्फी ऑटोग्राफ आप बधुं पत्या पछी एक भाई आव्यो मने के बधुं ज बहु सरस, यू आर वेरी गुड, तमे सरस गांधीजी कर्युं, तमने वंदन, पण तमे गांधीजीना कोस्ट्यूमनी अंदर जे कंई नानो मोटो गुस्सो अंचज कर्यो मने ना गम्युं। शुं वात छे। एटले आवुं बधुं बहु ध्यान राखवुं पड़े के इवन पदयात्रामां हतो त्यारे पण इट वॉज ऑन रोड, बराबर छे, अने खूब बधा टोळा बंद पब्लिक होय અને નેચરલી બધા સેલ્ફી લેતા હોય, ફોટા પાડતા હોય હાથે। એટલે મારે પાણી પીવું હોય કે ચા પીવી હોય કે મોબાઈલ ઉપર વાત કરવી હોય કે બાથરૂમ જવું હોય તો મારે બધું છાના માના ખાનગીમાં જઈને કરવું પડે। તો ફ્રેન્ચ કટ દાઢી રાખો છો કે પછી મોટા ભાગે રહેતી જ નથી ચહેરા પર? ના, એટલે એટલા માટે રાખું છું કે નહીતર પછી લોકો સીધું ગાંધી જ ગણી રહે, કારણ કે પહેલાં તો મને વાળ હતા એટલે વીક પહેરતો, પણ પછી ધીમે ધીમે જેમ જેમ કમિટમેન્ટ વધતા ગયા એમ મને થયું કે વીકમાં પછી મજા ન આવે, પરસેવો થાય, અનઇઝી ફીલ થાય, એટલે પછી હું વાળ કાઢી નાખતો। અને હવે તો ઉંમરને કારણે પણ થોડા નીકળી ગયા છે, એટલે પછી કંઈક બદલાવ લાવવો પડે, નહીંતર લોકોને એ જ દેખાય। દીપક અંતાણીમાંથી ગાંધીજી માઇનસ કરીએ પાત્રને તો શું રહે? અરે એક સરસ એક્ટર, સરસ ડિરેક્ટર, हूँ ह्यूमर सरस करूँ छूँ, मिमिक्री आपणे करवानी बाकी छे, कॉमेडी घणा बधा कॉमेडी सीरीज मैं डिरेक्ट करेली छे, लखेली छे, फिल्म में पण कॉमेडी लखेली छे, करेली छे, एटले जे नजीकना लोको छे बधा जाणे छे पण बाकी मारी एक छाप एक गंभीर व्यक्ति तरीके नहीं बधी जगह छे। तो ह्यूमर शू आपशो ऑडियंस ने अत्यारे? ऑडियंस ने शू ह्यूमर आप गांधीजी नो अवाज क्योंकि थोड़ीक नानी पेरेडी हूँ है ने गांधीजी करता जुदू कहीं आपू कॉलेज में तो त्यारे खासी मिमिक्री करतो ए पछी पण बधु एनाउंसमेंट ने बधु घणुं बधु करतो जुदा जुदा अवाजों काढतो एवुं करतो पण एनी अंदर एक हूँ मोनोलॉग जेवुं करतो अने एमां रामायण नो रावण राम ने मारे छे ए एपिसोड करतो अने एमां जे रामनुं पात्र करे छे ए एक्टर ने परफॉर्मन्सना पैसा नथी मळ्या एटले रावण एने आम खड़खड़ाट हास्य करीने तीर मारे एटले राम ए तीर कैच पकड़ी ले अने तोड़ी नाखे ने आम हसतो हसतो ऊभो रहे एटले रावण क्या मरतो केम नथी बीजू तीर मारे क्या अग्नि बाण ने जुदा जुदा बाण मारे अने पकड़ीने तूटी जाए पछी कहे छे के बेरा पैसा नथी मळ्या एटले प्रोड्यूसर पछी तीर में नोटो बांधीने मारे एटले तीर लईने अच्छा नोटो दे नोटो खिस्सामां नाखीने पछी जाते बाण मारीने जाते मरी जाए। आ हूँ बहु करतो अने लोकोने बहु गमतुं। गांधीजीनो अवाज थोड़ोक ऑडियंसने सांभळवो पडतो कोई चोक्कस एक डायलॉग तमारो मनगमतो पात्रनो? सत्य अने अहिंसा ए कहीं नवा नथी वर्षोथी चाली आवे छे और मारो ये संदेश है कि बी द चेन्ज यू वॉन्ट टू सी इन द वर्ल्ड तमे तमारी आसपासनी जे दुनिया जोवा मागो छो ए तमारे तमारामां फेरफार करवानी जरूर छे। दीपक भाई गांधीजी ने केवी रीते सांभळ्या तमे? पहला मैं नेट पर थी कोशिश करी पर नेट पर एकाद नानो बहु स्पष्ट न होय एवा इंटरव्यू सिवाय बीजा कोई बहु अवाज मैंने ए वखते मळ्या नहीं। पछी आकाशवाणी में मैं एमनो अहींया साबरमती एक बे लेक्चर नी स्कूल हती ए मेळवी अने एने मैं डिजिटल में ट्रांसफर करीने सांभळ्या चोक्कस जोया केवी रीते એમનું બેસવાની સ્ટાઇલ ચાલવાની સ્ટાઇલ કમ્યુનિકેશનની સ્ટાઇલ એમનું ઘણું બધું આર્કાઇવલ ફૂટેજ અવેલેબલ છે। એક તો 4 કલાકની આખી ડોક્યુમેન્ટરી છે એમની આખી લાઈફ ઉપરની એ પણ મેં અવારનવાર જોઈ અને એ તો ઘરે રિહર્સલ કરો? ના કોઈને બતાવો ખરા કે હું આ પ્રોપર છે કે નહીં આ બેસવાનું પ્રોપર છે કે નહીં અવાજ આ પ્રોપર આવ્યો કે ના આવ્યો કોને ફીડબેક કોના તરફથી લો? फीडबेक जयरे सीधू परफॉर्म करूँ ने सामे जे कोई डिरेक्टर होय एना तरफथी कोई सूचनाओ आवे एज पर पेलूनी मिरर सामे आपणे कदाच एक्टिंग करीए के रिहर्सल करीए के कशुं ना एवुं नहीं अवाज माटे मैं कदाच थोड़ो घणो प्रयत्न कर्यो हशे बाकी फिजिक्स माटे बहु नहीं करवू पड्यो एटले जे कंई कर्युं ए सीधुं डायरेक्ट फ्लोर उपर के फ्लोर पर जे रिहर्सल थता होय એમાં જ કર્યું છે। સૌથી સારું કોમ્પ્લિમેન્ટ ક્યારે મળ્યું હોય? ચોક્કસ પ્રસંગ યાદ છે કે ના જબરજસ્ત પરફોર્મન્સ રહ્યું લોકોએ ગાંધીજી તરીકે સ્વીકારી લીધા? આમ તો દરેક વખતે મળતું હોય છે પણ સરદાર નાટકમાં પણ જ્યારે જ્યારે મારી એન્ટ્રી આવે ત્યારે દર્શકોમાંથી તાળીઓ પડે યુગ પુરુષમાં પણ મારી એન્ટ્રી આવે ત્યારે દર્શકોમાંથી તાળી પડે क्यारेक कोईक स्वातंत्र सेनानी के गांधी प्रेमी होय तो बिचारा आवीने आम रिसर पगे लागे एवं थाय पण गांधी गोडसे में अने मारू एक नाटक में मारू लखेलू हतुं एम के गांधी हाजीर हो ए नाटकना बधाना रिएक्शन्स बहुत सरस मळ्या कारण के एनु कंटेंट एवुं हतुं अने ए भजवती वखते पण मने आम तो दरेक वखते मजा ज आवे पण एमां एवुं लागे कि आपणे कंईक कॉन्ट्रीब्यूट कर्युं अने छेल्ले आ फिल्म बराबर छे। आ फिल्म में तो एम कहीए कि आपणे नचोवाई गयो छुं हवे आगळ कंई करवानुं रहेतुं नथी त्यां सुधीनुं जेने कहेवाय कि मारे मेहनत करवी पड़ी અને ઘણીવાર એવું થયું છે કે હું શોમાં હાજર હોઉં ક્યારેક અને આવીને લોકો મને વળગીને રીતસર રોયા હોય એવું અનનોન લોકો એમ એવું મને આ ગાંધી ગોડસેમાં ખાસા અનુભવ થયા. પાત્ર મળે કેવી રીતે તમને ગાંધીજીનું? તમારી ચાહના જ પહોંચી જાય છે પ્રોડ્યુસર સુધી, ડિરેક્ટર સુધી, કે તમારે પ્રયત્ન કરવા પડે છે? ક્યારેક પ્રયત્ન કરવા પડે છે. સંતોષી સાહેબને મેં સામેથી એપ્રોચ કરેલો, ગાંધીજીમાં મેન્ટરમાં પણ મેં સામેથી એપ્રોચ કરેલો. એટલે આ બે ત્રણ જગ્યા એવી છે કે જ્યાં મેં સામેથી એપ્રોચ કરેલો. બાકી તો વાયા મારી વાત કે મારું નામ પહોંચ્યું હોય એટલે સામેથી. લગભગ 15-17 વર્ષથી તમે ગાંધીજીને ના પાત્રને કરી રહ્યા છો. હવે તો ઘરે પોચડી, દંડો, ઘડિયાળ બધું મારું પર્સનલ. કારણ કે ઘણીવાર શું છે કે પેલું સાદા સુતરાઉના ધોતિયા ને એવું હોય, ચપ્પલ પણ બરોબર ન હોય કે ચશ્મા પણ બરોબર ન હોય, એવું થતું હોય એટલે પછી મારે કહેવું પડે કે આ ન ચાલે, પ્યોર ખાદીના કપડાં જોઈએ. એટલે પછી છેવટે મેં મારા ઘણા વખત મેં મારું જ બધું વસાવી દીધું. હું કહી દઉં કે હું થોડું ઘણું રેટિયો કાઢી શકું છું, થોડું ઘણું એટલે થોડીક પ્રેક્ટિસ કરવી પડે. પેલો પેટી રેટિયો તો હું ખાસો સારો મારી હતોટી છે. મોટા રેટિયામાં થોડી પ્રેક્ટિસની જરૂર પડે. ઓકે, ગાંધી સિવાયની થોડીક વાતો કરીએ. બિલકુલ. પરિવારમાં કોણ કોણ છે? મારી વાઈફ છે દીપ્તિ, મારો સન છે તથ્ય. એ શું કરે છે? એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું એણે અને હી ઇઝ અ સિનિયર બિઝનેસ એનાલિસ્ટ મલ્ટીનેશનલ કંપનીમાં. હી ઇઝ ડુઈંગ ગુડ. એ પણ સારો કોરિયોગ્રાફર છે, સારો રાઇટર છે, પણ હું એને જરા મેં દૂર રાખ્યો છે, દૂર રાખું છું. મારી ડોટર છે, એણે બેચલર ઓફ ઇંગ્લિશ લિટરેચર પછી બેચલર ઓફ ફાઇન આર્ટ્સ કર્યું. સી ઇઝ પેઇન્ટર. અને મારા સાસુ મારી સાથે છે. અચ્છા, તમે ડ્રામા ડિગ્રી કરેલી છે ને વડોદરાથી, ત્યાર પછી તમે એન્જિનિયર થયા? ના, પહેલા એન્જિનિયર થયા પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા. તો આ ફિલ્ડ પર તે લગાવ થયો કેવી રીતે? એક્ટિંગ કરવી છે, લખવું છે? હું આમ નાનપણથી ક્યાંક મોનો એક્ટિંગ હોય કે ક્યાંક વેશભૂષા હોય કે સ્કૂલ કોલેજમાં નાટકો હોય એ બધામાં પાર્ટિસિપેટ કરતો. અને મને ક્યારેય મારા ફાધર મધરે એના માટે રોક્યો નથી, એ ઓલવેઝ મને પ્રોત્સાહિત કર્યો છે આઉટ ઓફ વે જઈને પણ. એટલે એન્જિનિયરિંગના ફાઇનલ યરની પરીક્ષા હતી એના 2 દિવસ પહેલાં સુધી હું રંગમંડળના માઇમ એન્ડ મુવમેન્ટના વર્કશોપમાં જતો, એટલે મને જવા દેતા. એની પહેલાં પણ મેં લાઇટિંગનો તાપસનો કેમ્પ કરેલો. એવું બધું નાનું નાનું રંગ બહારમાં નાટક કરવા જતો. એ બધું તો પહેલાંથી ચાલુ જ હતું. પછી આઈપીસીએલમાં નોકરી મળી એટલે મને એવું થયું કે આ સાલું રોજ શિફ્ટની બસ પકડવાની, રોજ એક જ પ્લાન્ટ, રોજ એક જ પ્રકારના માણસો, રોજ એક જ પ્રકારની પોલિટિક્સની ને શેર માર્કેટની ને ક્રિકેટની ને ટિપિકલ પોઈન્ટ ઉપરની વાતો, મજા નથી આવતી યાર. આવી રીતે તો આખી જિંદગી બહુ અઘરી પડે, કંઈક નવું હોવું જોઈએ દરરોજ. એટલે પછી વડોદરામાં જ હતો. અને મેં રિસન્ટલી જે અવંતીલાલ ચાવલા જે બરોડા કોલેજના પ્રોફેસર છે એમનો માઇમ એન્ડ મુવમેન્ટનો કેમ્પ કરેલો હતો, એટલે એમનો એપ્રોચ કર્યો અને ત્યાં એડમિશન લીધું અને નોકરીની સાથે મેં ડ્રામાની ડિગ્રી કરી. અને બેઝ ઓન ધેટ પછી મને દૂરદર્શનમાં મળ્યું. પણ મીન વાઇલ હું ઇસરોમાં, ડેકુમાં, ગુજરાતી સિરિયલોમાં આવી રીતે વચ્ચેથી આવીને પ્રોડક્શન, એક્ટિંગ બધું જ બરાબર. તો હવે કોઈ ચોક્કસ ડ્રીમ રોલ છે કે ગાંધીજી કે છે? ના, ડ્રીમ રોલ તો ઓફકોર્સ હોય જ. ગાંધીજી તો હવે એવું છે કે ઓલમોસ્ટ સેચ્યુરેશન આવી ગયું, કારણ કે હવે રાજકુમાર સંતોષી કે શ્યામ બેનેગલ કે રોહિણી હટ્ટંગડી સાથે કામ કર્યા પછી આનાથી આગળ બીજું કોઈ હોઈ ના શકે. પણ તોય મારું જે નાટક છે એમ કે ગાંધી હાજીરો, એના ઉપરથી મારી ફિલ્મ કરવાની ઈચ્છા છે. બાકી એ સિવાય બહુ મને હવે ગાંધી કરવાની ઈચ્છા નથી. એટલે મેં નેગેટિવ રોલ્સ પણ કરેલા છે, કોમેડી રોલ્સ પણ કરેલા છે, एटले एवी इच्छा खरी के सरस कोई कॉमेडी के एकदम गंदो नेगेटिव रोल शू बात है ग्रे शेड वाला तमने गमे एम ने बिल्कुल मैं करेला पण छे अने गुजराती फिल्म में एक बेस्ट सब्जेक्ट मारे करवानी इच्छा चले हेमू गढ़वीनी बायोपिक मारे तैयार आई मीन सर्च ऑफ फाइनान्सर ये मारा तो ये मारे ड्रॉइंग नो शौक पूरो करी शको छो हाँ ये नाना मोटा प्रोजेक्ट्स में क्या ने क्या चाल्या करतु है मारा पोताना फ्रेम्स दौरवानी होय एड फिल्म्स नी स्टोरी बोर्ड करवाना होय के सेट्स बनावाना होय के ओके करवानो होय त्यारे ये सेटिस्फाई थाय बाकी मारी दीकरी ने शीखवाडवामां के एने क्रिटिसाइज करवामां मारू बधु काढू वाह तो दीपक भाई थैंक यू सो मच तमाम बातचीत बदल अपेक्षा राखिए के तमारा जे ड्रीम छे गांधी सीवाना ड्रीम ए पण हवे फुलफिल થવાના શરૂ થાય અને શરૂ થઈ ચૂક્યા હશે અને શરૂ થશે તેવી શુભકામના આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ચિરાગભાઈ મજા આવી તો ચેટ વિથ ચિરાગના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9नमस्कार हूँ चिराग चैट विथ चिराग ना एपिसोड में आपनु स्वागत है। आज आप व्यक्ति ने मळवाना छीए तेनी साथे मुलाकात करिए पण ते पहला केटलाक फोटोग्राफ जोई लो। ચોક્કસ આ ફોટોગ્રાફ પરથી આપણે અંદાજ આવી ગયો છે કે આ વ્યક્તિ હુબહુ મહાત્મા ગાંધીજી એવા જ લાગે છે અને મહાત્મા ગાંધી જેવો ચહેરો હોવાના કારણે એમણે ખૂબ નામના મેળવી છે અને એક રેકોર્ડ પોતાના નામ કર્યા છે। તો મળીએ ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક અભિનેતા એવા દીપક અંતાણીને। આપણું સ્વાગત છે દીપકભાઈ। નમસ્તે ચિરાગભાઈ। સૌથી પહેલો સવાલ મારો એ છે કે આ ચહેરો ગાંધીજી જેવો હોવો અને અવાજ પણ ગાંધીજી જેવો હોવો કેટલો ફાયદો કરાવી રહ્યું છે જીવનમાં? फायदो तो पात्र एवं है कि जेने कारणे मान सम्मान नामना ए बधु मळे प्रतिष्ठा मळे अने फॉर्च्युनेटली एवा प्रोजेक्ट्स में अने एवा दिग्दर्शकों एवा लोको साथे काम करवानुं एसोसिएट थयुं के कदाच बीजो कोई पात्र के सामान्य अभिनेता होत तो आवा मौका न मळत। राष्ट्रपति भवन अंदर वॉक विथ बापू होय के राजकोट म्यूजियम अंदर टॉक विथ बापू होय के श्याम बेनेगल होय के रोहिणी हट्टंगडी होय के राजकुमार संतोषी होय एटलू आसानी थी कदाच न मळ्यु न मळ्यु होत। पण दीपकभाई क्यारे एवुं न थाय के आ एक चेहरो ज प्रोजेक्ट थया करे छे गांधीजी जेवो लुक अलाइक तो एम ज बंधाई जवुं पड्युं छे। हाँ एटले जेवा फायदा है एनी सामे आ एक अभिनेता तरीके एक टाइप कास्ट थी जवाय के आने खाली गांधीजीना ज भूमिकाओं करे छे एवी एक सामान्य छाप पड़ी जाए। पण मैं गांधीजी सिवायनु पण घणुं काम करेलुं छे पण सामान्य छाप एवी पड़ी जाए कि आ गांधीजीनी भूमिका करे छे एटले ए एक ગેરફાયદો કે લાભાલાભ બનને છે એ પણ ખરું। પણ દીપકભાઈ સૌથી પહેલા હું ક્યારે થયું કે તમને પોતાને થયું હતું કે હું ગાંધીજી જેવું લાગુ છે કે કોઈ દર્શકના નજરમાં આવી ગયા હતા? હા અમે લગભગ 2004ની આસપાસ સરદાર પટેલ ઉપર એક નાટક કરતા હતા મારું લખેલું હતું મારું ને વિજય ઠક્કરનું અને એ વખતે બીજા એક વૃદ્ધ અભિનેતા ગાંધીજીની ભૂમિકા કરતા હતા પણ બહુ મજા નહોતી આવતી। ચારેક સીન હતા એની અંદર બરાબર। પછી અમારા એક મિત્ર છે ડૉક્ટર પ્રોફેસર હિમાંશ જોશી એ એમાં નહેરીની ભૂમિકા કરતા હતા એણે કહ્યું કે દીપક તારી મૂંછ અને નાક નકશો ગાંધીજી જેવા લાગે છે યુ શુડ ટ્રાય ઇટ યાર ગાંધી તું કર। એટલે એ વખતે પહેલી વાર ગાંધીજી કર્યું અને બહુ વખણાયું. કયું વર્ષ હતું ત્યારે? એ લગભગ 2004. અચ્છા, 2004થી ટૂંકમાં ગાંધીજીનો ચહેરો તમારા ચહેરા સાથે ફિક્સ થઈ ગયો. ફિક્સ થઈ ગયો. અચ્છા, કયા નવા નવા પ્રોજેક્ટ કર્યા? માત્ર ગાંધીજી પૂરતા પ્રોજેક્ટની વાત, કેમ કે રેકોર્ડની વાત કરતો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, તો સંખ્યા ગણાવી હોય તો શું ગણાવી શકાય? 400-500 જેવા પરફોર્મન્સીસ થયા હશે કુલ મળીને. એમાં મ્યુઝિયમ્સ આવી ગયા, નાટકો આવી ગયા, શોર્ટ ફિલ્મ્સ આવી ગઈ, ડોક્યુમેન્ટરીઝ આવી ગઈ, ફિલ્મ્સ આવી ગઈ, અને વધારામાં પદયાત્રાઓ. અચ્છા, તો કોઈ બી નેતા જોડે પદયાત્રા હોય તો ગાંધીજી તરીકે તમે જ હો. હા. પરિવારના લોકોનું શું કહેવું છે? પરિવારના લોકોનું એટલે ઘરે ઘણીવાર એટલે અમે સાથે હોઈએ ત્યારે નેચરલી મારા વાઈફને બધા કસ્તુરબા કે કસ્તુરબા કે ત્યારે એને જરા ન ગમે, એટલે એ રીતે કે ભાઈ હું કસ્તુરબા નથી, કસ્તુરબા જેવો ભોગ કે ત્યાગ અમે આપણે ન આપી શકીએ, એટલે મને પ્લીઝ કસ્તુરબા નહીં કહેતા. પણ આમ હકીકતમાં એ લોકોનો પણ ખાસ એવો સપોર્ટ અને સેક્રિફાઈસ છે જ. પણ થોડુંક એટલે ગુસ્સે થવામાં કે એવી કોઈ વાતમાં ક્યારેક ધ્યાન રાખવું પડે, નહીંતર એવું કે તમે ગાંધીજીના રોલ કરો તો ને આવું કરો. ક્યારે વિચારધારાનું કોન્ટ્રોવર્સીમાં સપડાયા છો ખરા? ગોડસે વર્સિસ ગાંધી વાળી વિચારધારા જે છે? ના, ખાસ નહીં. એટલે લોકો ચર્ચા કરે ખૂબ બધી, ક્યારેક આવા ઇન્ટરવ્યૂઝમાં પણ બધી ચર્ચા થાય, એવું થાય ખરું, પણ મારી અંદર એવો કોઈ પેલી જેને કહેવાય કોઈ શંકા. અચ્છા દીપકભાઈ, 2004માં જેમ તમે કીધું કે ગાંધીજીવાળો ચહેરો એ દીપકની ચહેરા પર ચોંટી ગયો, ત્યાર પછી એવું ક્યારે લાગ્યું કે ગાંધીજીને વાંચવા જોઈશે હવે, અથવા તો ગાંધીજીને મારામાં આત્મસાત કરવા જોઈશે? શું પ્રયત્નો કરો છો? હા, એ સારો સવાલ છે. કારણ કે શરૂઆતમાં પહેલી વાર કર્યું ત્યારે મેં બહુ ગંભીરતાથી નહોતું લીધું. એક મિમિક્રી આર્ટિસ્ટની જેમ જ એમના વિઝ્યુઅલ્સ કે ફોટોગ્રાફ્સ જે કંઈ આર્કાઇવલ અવેલેબલ હતા એને ઇમિટેટ કરીને જ મેં કર્યું હતું, બહુ કંઈ એવી મહેનત કરી નહોતી. બરાબર છે. પણ પછી જેમ જેમ જુદા જુદા એસાઇનમેન્ટ્સ મળતા ગયા એમ, અને થોડુંક લોકો એવી ગંભીરતાથી ઓફ સ્ટેજ કે ઓફ સ્ક્રીન પણ લેતા થયા, એટલે પછી થોડુંક વધારે વાંચવાનું, જે તે વિષયને અનુલક્ષીને. હું થોડોક વાંચવાનું આળસું છું, પણ જે ટૉપિક હોય એ ટૉપિકના રેફરન્સમાં જેટલું પણ મટિરિયલ મળે આજુબાજુનું એ સમજવાની. કારણ કે તમે ગાંધીજી જેવા દેખાવતા હો કે તમે એમના જેસ્ચર્સ, પોસ્ચર્સ કે ચાલ એ બધું તમે કોપી કરી શકો, પણ એમને મનમાં શું ચાલે છે અથવા તો એમને એ વખતે શું વિચારતા હશે એટલે આવું બોલ્યા હશે, કે આજુબાજુના શું પ્રસંગો છે એ જાણવા સમજવા માટે જેટલું શક્ય બને એટલું હું વાંચવાની ને સમજવાની કોશિશ ધીમે ધીમે. આત્મકથા વાંચી છે? આત્મકથા આમ સળંગ તો મેં એક જ વાર વાંચી છે, પણ ઇન પાર્ટ્સ ઘણી વાર વાંચી છે. જ્યારે જ્યારે એમ થાય કે મારે આટલો પોર્સન્ટ વાંચવો જોઈએ અથવા પેલું શું હતું જરા ફરી રિફર કરું, ત્યારે એટલે એમ મેં ઘણી વાર વાંચી. પણ તો દીપકભાઈ, વૈવિધ્ય શું રહે? કેમ કે તમારું પાત્ર તો દર વખતે ગાંધીજીનું જ હોવાનું છે, એની આસપાસની સ્ટોરીઓ પણ એ જ હોવાની છે, વિચારધારા પણ એ જ હોવાની છે. તો તમે ધારો કે મેન્ટર કરો કે ગાંધી ગોડસે કરો, એમાં પાત્ર ભજવવામાં જે વિવિધતા હોવી જોઈએ એ તો રહે જ નહીં ને? પાત્ર ભજવવાની વિવિધતા ન રહે, એટલે ફિઝિકલી એનું એ જ રહે, પણ કન્ટેન્ટ જુદો હોય, એટલે પ્લોટ અલગ અલગ હોય. એ પ્રકરણો ને ગાંધીની દ્રષ્ટિએ સમજવાની કોશિશ, એટલે વધારે ને વધારે અભ્યાસ ગાંધીજી તરીકે થતો જાય. પ્લસ જે તે યુનિટ હોય કે જે તે ડિરેક્ટર હોય એ નવા હોય, એની વર્કિંગ સિસ્ટમ જુદી હોય, એટલે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ એક્ટર, એઝ અ ડિરેક્ટર, એઝ અ કો એક્ટર, એ લર્નિંગ પ્રોસેસ આપણી ચાલુ રહે, અને નવો વિષય, નવો ઇતિહાસ, નવી વસ્તુ. પણ તમને ક્યારે એવું થાય કે કોઈ બી સ્ક્રિપ્ટ સામે આવે છે આમાં નવું મને કશું લાગતું જ નથી, બિકોઝ ઓફ કે હું ગાંધી જેવું લાગુ છું अथवा तो हूँ अवाज एवो करी शकूँ छूँ अथवा मारी बेसवानी बोलवानी जेस्चर पोस्चर एवा छे माटे आ रोल हूँ करवानो छूं। मारा माटे नवुं कशुं नथी केम के हूँ पोते गांधीजीने आत्मसात करी रह्यो छूं। क्यारेक एवुं थाय एटले उपरथी घणीवार एवुं थाय के मारे एवुं कहेवुं पड़े के आ वस्तु आमनी आम होवी जोईए। अच्छा एवुं थाय खरुं एटले पण विषय नवो होय एटले नवी वातने नवी रीते समझवानी मजा आवे। प्रोजेक्ट नो स्केल जुदो होय एटले ए रीते मजा आवे। तमारा मते कोण कोण का डायरेक्टरे સૌથી સારા ડાયરેક્ટ કર્યા ગાંધીજીને? ऑफ कोर्स राजकुमार संतोषी कारण के ए खूब એટલે એમણે પોતે પણ ઇઝ અ રાઇટર ઓલસો એટલે ગાંધી ગોડસેમાં પણ અમુક સંવાદ અને સ્ક્રીન પ્લે એમના છે એટલે એમણે પણ ગાંધીજી ખૂબ વાંચ્યા છે બરાબર। ગાંધી પહેલાં એમણે ભગત સિંહ કરેલું છે, ગાંધીજીની આઈડિયોલોજી પરની દામિનીને બધી ફિલ્મો કરેલી છે એટલે એમને ખાસો ગાંધીજીનો અભ્યાસ છે। મારી તકલીફ એવી છે કે હું વાંચું ખરો પણ મને યાદ ન રહે ગાંધીજીના ક્વોટ્સ। અચ્છા પણ સંતોષી સાહેબને બધા ક્વોટ્સ વર્ડ ટુ વર્ડ યાદ હોય કે એ આમ बोलया था आम बोलया था आम बोलया था एटलो बधो विगतवार एमणे अभ्यास करेलो छे अने ए स्क्रिप्ट ने एटली बधी आत्मसात स्क्रिप्टनी अंदर इन्वॉल्व थई गेला होय के सीन समजावता समजावता एना पोतानी आंखमांथी पण आंसू निकळी जाय એટલે ત્યારે આપણને એમ થાય કે જો દિગ્દર્શકની આંખમાંથી આંસુ નીકળી જાય એટલા ઇન્વોલ્વ રહે છે તો મારે કયા લેવલનું પરફોર્મન્સ આપવું પડશે। એટલે એ ડિમાન્ડ અથવા તો એ જવાબદારીનું ભાન કે મહેનત એ કદાચ એક્સ્ટ્રીમ ગાંધી ગોડસેમાંથી આપણે બધામાં કરતા જ હોઈએ સિરિયસલી પણ ઇટ ઇઝ ઓલવેઝ ગીવ એન્ડ ટેક કે સામેનું પાત્ર અથવા તો સામેનો દિગ્દર્શક કે લેખક કેટલો ઊંડો ઉતરેલો છે કે કેટલો પેશનેટ છે એ પ્રમાણે આપણી ડિલિવરીમાં થોડો ફેર। ક્યારેક બીક લાગે કે आटली मोटी जवाबदारी मारे ऑनस्क्रीन निभावानी छे कशुक क्यांय कॉन्ट्रोवर्सी थशे कशुक क्यांय न्याय नहीं आपी शकूं। बिल्कुल एवं खास थाय कारण के अभिनेता तरीके धारो के मारे राम के लक्ष्मण के एवं कोई पण पात्र करवानुं होय तो एना कोई आर्काइवल फूटेजीस नथी बराबर ओरिजिनल फोटोग्राफ्स नथी एटले अरुण गोविल जे करे ए राम एवं लोको समजी ले बराबर। ज्यारे गांधीजीना फोटोग्राफ्स विडियो એ તો અવેલેબલ છે જ ડોક્યુમેન્ટરીઝ બધી પણ એની પર ફિલ્મો પણ ઘણી બધી બની ગઈ બેન કિંગ્સલેથી માંડીને નસરુદ્દીન શાહથી માંડીને ઘણા બધા લિજેન્ડરી એક્ટરો ઓલરેડી આ પાત્ર પરફોર્મ કરી ચૂક્યા છે એટલે જ્યારે દર્શન જરીવાલા પણ આપણે ગુજરાત દર્શન જરીવાલા અનુ કપૂરે પણ અનુ કપૂર ગાંધીજીનું પાત્ર નિભાવ્યું એટલે એ થોડોક એક ડર રહે ખરો કે લોકો કમ્પેરિઝન કરશે અને કરતા જ હોય બરાબર છે એટલે એ એક બીક રહે અને બીજું કે વિષય નવો હોય એટલે એમ થાય કે લોકો આ પચાવી શકશે કે નહીં અથવા તો કારણ કે હિસ્ટોરિકલ પ્રસંગ હોય કે જે ક્યાંક ચોપડીમાં લખેલો હોય અને આપણે રીપ્રોડ્યુસ કરતા હોય ત્યાં બહુ ભય કે ડર રહેતો નથી બરાબર છે પણ જ્યારે ફિક્શનાઇઝ થોડુંક હોય ત્યારે થોડુંક એમ લાગે કે આમાં કંઈ આડું ઓળું થશે તો મારે ઘેર ટોળા નહીં આવે ને કારણ કે ગાંધી બહુ સંવેદનશીલ વિષય છે। ક્યારે એવું થાય કે ગાંધીનું પાત્ર એમની વિચારધારા તમારા પોતાના જીવન પર હાવી થાય? હાવી તો ન કહી શકાય, સાદગી સત્ય અહિંસા એટલે આ બધા જે છે એ ક્યારે અપનાવવાનું એટલે શું કહેવાય કે એક તૈયારીના ભાગરૂપે પણ વજન ઉતારવા માટે તમારે ફૂડ ઉપર કંટ્રોલ રાખવો પડે, સ્વાદ ઉપર કંટ્રોલ રાખવો પડે। મારા વાઈફ બહુ સારી રસોઈ દરેક પ્રકારની બનાવે છે એટલે એ કરવું પડે। સાથે સાથે કોઈ વ્યસન નથી, પ્યોર વેજીટેરિયન છું, આ બધું ચોક્કસ ધ્યાન રાખવું પડે। ક્યારેક બિહેવિયરમાં પણ ધ્યાન રાખવું પડે એટલે હું યુગ પુરુષ નાટક કરતો હતો ત્યારનો એક દ્રશ્ય એમાં એવું હતું કે જેમાં શ્રીમદ રાજચંદ્રના અવસાનની વાત બહુ ઇમોશનલી સરસ કરું છું, પાછળ સરસ સચિન જીગરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય ऑडियंस में पिनड्रॉप साइलेंट हो मारी आँख में जड़जड़िया हो ऑडियंस की आँख में हूँ जोई शकूँ कि क्या क्या इमोशनल थया छे के रोई रह्या छे एवं देखाय। आटलू सरस दृश्य एक शो नी अंदर चालतुं हतुं त्यारे पेला सेटिंग वाळाए बाजूमांथी ठोकवानुं चालू कर्युं, अवाज ठक ठक करीने कर्यो એટલે હું થોડો ડિસ્ટર્બ થયો એટલે મેં સોરી કહીને નાટક હોલ્ડ કર્યું ને એટલે થોડો ઠપકો આપ્યો કે તું દોસ્ત જરા દૂર જઈને કર અથવા પેલી બાજુ જઈને કર, મને અહીંયા ડિસ્ટર્બ થાય યાર, તું સીન ચાલતો ત્યારે આવું કરે નથી ફાવતું। અને પછી મેં સોરી કહીને પછી નાટક આગળ ચલાવ્યું। એટલે નાટક પત્યા પછી રૂટીન બધા સેલ્ફી ઓટોગ્રાફ આ બધું પત્યા પછી એક ભાઈ આવ્યો મને કે બધું જ બહુ સરસ, યુ આર વેરી ગુડ, તમે સરસ ગાંધીજી કર્યું, તમને વંદન, પણ તમે ગાંધીજીના કોસ્ચ્યુમની અંદર જે કંઈ નાનો મોટો ગુસ્સો ઓનસ્ટેજ કર્યો મને ના ગમી। શું વાત છે! એટલે આવું બધું બહુ ધ્યાન રાખવું પડે કે ઇવન પદયાત્રામાં હતો ત્યારે પણ इट वॉज ऑन रोड बराबर है और खूब बड़ा टोला बंद पब्लिक होय और नेचरली बड़ा सेल्फी लेता होय फोटा पाड़ता होय आते एटले मारे पाणी पीवू होय के चा पीवी होय के मोबाइल पर बात करवी होय के बाथरूम जवू होय तो मारे बधु छाना माना खानगी में जईने करवू पड़े। तो फ्रेंच कट दाढ़ी राखो छो के पछी मोटा भागे रहती ज नथी चेहरा पर? ना एटले एटला माटे राखू छू के नहींतर पछी लोको सीधू गांधी ज गणी रहे, कारण के पहला तो मने वाळ हता एटले वीक पहेरतो पण पछी धीमे धीमे जेम जेम कमिटमेंट वधता गया एम मने थयुं के वीक में पछी मजा न आवे, परसेवो थाय, अनईजी फील थाय एटले पछी हुं वाळ काढी नाखतो। અને હવે તો ઉંમરને કારણે પણ થોડા નીકળી ગયા છે એટલે પછી કંઈક બદલાવ લાવવો પડે નહીંતર લોકોને એ જ દેખાય। દીપક અંતાણીમાંથી ગાંધીજી માઇનસ કરીએ પાત્રને તો શું રહે? અરે એક સરસ એક્ટર, સરસ ડિરેક્ટર, હું હ્યુમર સરસ કરું છું, મિમિક્રી આપણે કરવાની બાકી છે, કોમેડી ઘણા બધા કોમેડી સિરીઝ મેં ડિરેક્ટ કરેલી છે, લખેલી છે, ફિલ્મમાં પણ કોમેડી લખેલી છે, કરેલી છે, એટલે જે નજીકના લોકો છે બધા જાણે છે પણ બાકી મારી એક છાપ એક ગંભીર વ્યક્તિ તરીકેની બધી જગ્યાએ છે। તો હ્યુમર શું આપશો ઓડિયન્સને અત્યારે? ઓડિયન્સને શું હ્યુમર આપું? ગાંધીજીનો અવાજ કે કંઈક થોડીક નાની પેરેડી? હું છે ને ગાંધીજી करता जुदू कहीं आपू कि हूँ कॉलेज में तो त्यारे खासी मिमिक्री करते ए पछी पण बधु एनाउंसमेंट ने बधु घणुं बधु करते जुदा जुदा अवाजों काढते एवुं करते पण एनी अंदर एक हूँ मोनोलॉग जेवुं करते अने एमां रामायण नो रावण राम ने मारे छे ए एपिसोड करते अने एमां जे रामनुं पात्र करे छे એ એક્ટરને પરફોર્મન્સના પૈસા નથી મળ્યા એટલે રાવણ એને આમ ખડખડાટ હાસ્ય કરીને તીર મારે એટલે રામ એ તીર કેચ પકડી લે અને તોડી નાખે અને આમ હસતો હસતો ઊભો રહે એટલે રાવણ ક્યાં મરતો કેમ નથી, બીજું તીર મારે કે આ અગ્નિ બાણને જુદા જુદા બાણ મારે અને પકડીને તૂટી જાય, પછી કહે છે કે ભાઈ આના પૈસા નથી મળ્યા એટલે પ્રોડ્યુસર પછી તીરમાં નોટો બાંધીને મારે એટલે તીર લઈને અચ્છા નોટો દે નોટો ખિસ્સામાં નાખીને પછી જાતે બાણ મારીને જાતે મરી જાય। આ હું બહુ કરતો અને લોકોને બહુ ગમતું। ગાંધીજીનો અવાજ થોડોક ઓડિયન્સને સાંભળવો, કોઈ ચોક્કસ એક ડાયલોગ તમારો મનગમતો પાત્રનો? સત્ય અને અહિંસા એ કંઈ નવા નથી, વર્ષોથી ચાલ્યા આવે છે, પણ મારો એ સંદેશ છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ, તમે તમારી આસપાસની જે દુનિયા જોવા માગો છો એ તમારે તમારામાં ફેરફાર કરવાની જરૂર છે। દીપકભાઈ, ગાંધીજીને કેવી રીતે સાંભળ્યા તમે? पहला मैं नेट पर थी कोशिश करी पर नेट पर एकाद नानो बहु स्पष्ट न होय एवा इंटरव्यू सिवाय बीजा कोई बहु अवाज मने वखते मळ्या नहीं। पछी आकाशवाणी में मैं एमनो अँ साबरमती एक बे लेक्चर स्कूल थी ए मेळवी अने एने मैं डिजिटल में ट्रांसफर करीने सांभळ्या चोक्कस जोया केवी रीते एमनु बेसवानी स्टाइल चालवानी स्टाइल कम्युनिकेशन स्टाइल एमनु घणुं बधुं आर्काइवल फूटेज अवेलेबल है। एक तो 4 कलाकनी आखी डॉक्यूमेंटरी है एमनी आखी लाइफ उपरनी ए पण मैं अवारनवार जोई अने ए तो घरे रिहर्सल करो ना कोईने बताओ खरा के हूँ आ प्रोपर है कि नहीं, आ बेसवानुं प्रोपर है कि नहीं, अवाज आ प्रोपर आयो कि ना आयो, कोने फीडबेक कोना तरफथी लो? फीडबेक ज्यारे सीधुं परफॉर्म करूं ने सामे जे कोई डिरेक्टर होय एना तरफथी कोई सूचनाओ आवे ए ज पण पेलुं नी मिरर सामे आपणे कदाच एक्टिंग करीए के रिहर्सल करीए के कशुं ना एवुं नहीं। अवाज माटे मैं कदाच थोड़ो घणो प्रयत्न कर्यो हशे, बाकी फिजिक्स माटे बहु नहीं करव पड़ू एट जे कहीं करू हाँ। सीधू डायरेक्ट फ्लोर पर के फ्लोर पर जो रिहर्सल थता हो एम ज करू। सौथी सारू कॉम्प्लिमेंट क्यारे मळ्यु होय? चोक्कस प्रसंग याद है कि ना जबरदस्त परफॉर्मन्स रह्युं, लोकोए गांधी तरीके स्वीकारी लीधा? आम तो दरेक वखते मळतुं होय छे पण सरदार नाटक में पण ज्यारे ज्यारे मारी एंट्री आवे त्यारे दर्शकों मांथी ताळीओ पड़े, युग पुरुष में पण मारी एंट्री आवे त्यारे दर्शकों मांथी ताळी पड़े, क्यारेक कोईक स्वातंत्र सेनानी के गांधी प्रेमी होय तो विचार आवीने आम रिसर पगे लागे एवुं थाय। पण गांधी गोडसे में अने मारू एक नाटक मैं मारू लखेलुं हतुं एम के गांधी हाजीर हो, ए नाटकना बधाना रिएक्शन्स बहुत सरस मळ्या कारण के एनुं कंटेंट एवुं हतुं अने ए भजवती वखते पण मने आम तो दरेक वखते मजा ज आवे पण एमां एवुं लागे कि आपणे कंईक कॉन्ट्रीब्यूट कर्युं। अने छेल्ले आ फिल्म बराबर फिल्म में तो एम कहीए कि आपणे नचोवाई गयो छुं, हवे आगळ कंई करवानुं रहेतुं नथी, त्यां सुधीनो जेने कहेवाय कि मारे मेहनत करवी पड़ी। अने घणी वार एवुं थयुं छे के हूँ शो में हाजर होऊं क्यारेक अने आवीने लोको मने वळगीने रिसर रोया होय एवुं अननोन लोको एम एवुं मने आ गांधी गोडसे में खासा अनुभव थया। पात्र मळे केवी रीते तमने गांधीजीनुं तमारी चाहना ज पहोंची जाय छे प्रोड्यूसर सुधी डायरेक्टर सुधी के तमारे प्रयत्न करवा पड़े छे? क्यारेक प्रयत्न करवा पड़े छे। संतोषी साहेब ने मैं सामेथी अच्छा एप्रोच करेलो, गांधीजी माय मेंटर में पण मैं सामेथी एप्रोच करेलो एटले आ 2-3 जग्या एवी छे के ज्यां मैं सामेथी एप्रोच करेलो, बाकी तो वाया 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 मारी वात के मारुं नाम पहोंच्युं होय एटले सामेथी। लगभग 15-17 वर्षथी तमे गांधीजी ने ना पात्र ने करी रह्या छो, हवे तो घरे पोचडी दंडो घड़ियाळ बधुं पर्सनल बधुं मारुं पर्सनल कारण के घणी वार शुं छे के पेलुं सादा सूत्रावना धोतिया ने एवुं होय, चप्पल पण बरोबर न होय के चश्मा पण बरोबर न होय एवुं थतुं होय एटले पछी मारे केवुं पड़े के आ न चाले प्योर खादीना कपड़ा जोईए एटले पछी छेवटे मैं मारा घणा वक्त मारू ज बधुं वसावी लीधुं। रेटियो करता आवडे? हूँ कही दऊँ कि हूँ थोड़ुं घणुं रेटियो काढी शकूं छुं? थोड़ुं घणुं अच्छा थोड़ुं घणुं एटले थोड़ी प्रेक्टिस करवी पड़े। पेलो पेटी रेटियो तो हूँ खासो खासो सारो मारी हतोटी छे, मोटा रेटिया में थोड़ी प्रेक्टिस जरूर पड़े। ओके गांधी सिवायनी थोड़ी वातो करीए। बिल्कुल। परिवार में कोण कोण छे? मारी वाइफ छे दीप्ति, मारो सन है तथ्य, ये शू करे छे? ए कॉम्प्यूटर एंजीनियरिंग करू एने अने इज अ सीनियर बिजनेस एनालिस्ट मल्टीनेशनल कंपनी में, ही इज डूइंग गुड। ए पण सारो कोरियोग्राफर है, सारो राइटर है पण हूँ एने जरा मैं अटकावी राख्यो छे, दूर राखुं छुं। मारी डॉटर है एने बेचलर ऑफ इंग्लिश लिटरेचर पछी बेचलर ऑफ फाइन आर्ट्स कर्युं, शी इज पेन्टर अने मारा सासू मारी साथे छे। अच्छा अच्छा तमे तो तमे ड्रामा डिग्री करेली छे ने वडोदरा थी, त्यार पछी तमे एंजीनियर थया? ना पहला इंजीनियर था પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર था तो फील्ड पर लगाव था કેવી રીતે કે એક્ટિંગ કરવી છે લખવું છે હું આમ નાનપણથી ક્યાંક મોનો એક્ટિંગ હોય કે ક્યાંક વેશભૂષા હોય કે સ્કૂલ કોલેજમાં નાટકો હોય એ બધામાં પાર્ટિસિપેટ કરતો અને મને ક્યારેય મારા ફાધર મધરે એના માટે રોક્યો નથી એ ઓલવેઝ મને પ્રોત્સાહિત કર્યો છે આઉટ ઓફ વે જઈને પણ એટલે એન્જિનિયરિંગના ફાઇનલ યરની પરીક્ષા હતી એના બે દિવસ પહેલાં સુધી હું રંગમંડળના માઇમ એન્ડ મુવમેન્ટના વર્કશોપમાં જતો એટલે મને જવા દેતા એની પહેલાં પણ મેં લાઇટિંગનો તાપસનો કેમ્પ કરેલો એવું બધું નાનું નાનું રંગ બહારમાં નાટક કરવા જતો એ બધું તો પહેલાંથી ચાલુ જ હતું પછી આઈપીસીએલમાં નોકરી મળી એટલે મને એવું થયું કે આ સાલું રોજ શિફ્ટની બસ પકડવાની રોજ એક જ પ્લાન્ટ રોજ એક જ પ્રકારના માણસો રોજ એક જ પ્રકારની પોલિટિક્સની ને શેર માર્કેટની ને ક્રિકેટની ને ટિપિકલ પોઈન્ટ ઉપરની વાતો મજા નથી આવતી યાર આવી રીતે તો આખી જિંદગી બહુ અઘરી પડે કંઈક નવું નવું હોવું જોઈએ દરરોજ એટલે પછી વડોદરામાં જ હતો અને મેં રિસન્ટલી એ અવંતીલાલ ચાવલા જે બરોડા કોલેજના પ્રોફેસર છે એમનો માઇમ એન્ડ મુવમેન્ટનો કેમ્પ કરેલો હતો એટલે એમનો એપ્રોચ કર્યો અને ત્યાં એડમિશન લીધું અને નોકરીની સાથે મેં ડ્રામાની ડિગ્રી કરી અને બેઝડ ઓન ધેટ પછી મને દૂરદર્શનમાં મળ્યું પણ મીન વાઇલ હું ઇસરોમાં ડેકુમાં ગુજરાતી સિરિયલોમાં આવી રીતે વચ્ચેથી આવીને પ્રોડક્શન એક્ટિંગ પ્રોડક્શન બધું જ એક્ટિંગ કરતો તો હવે કોઈ ચોક્કસ ડ્રીમ રોલ છે કે ગાંધીજી ઓકે છે ના ના ડ્રીમ રોલ તો ઓફકોર્સ હોય જ ગાંધીજી તો હવે એવું છે કે ઓલમોસ્ટ સેચ્યુરેશન આવી ગયું કારણ કે હવે રાજકુમાર સંતોષી કે શ્યામ બેનેગલ કે રોહિણી હટ્ટંગડી સાથે કામ કર્યા પછી આનાથી આગળ બીજું કંઈ હોઈ ના શકે પણ તોય મારું જે નાટક છે એમ કે ગાંધી હાજીરો એના ઉપરથી મારી ફિલ્મ કરવાની ઈચ્છા છે બાકી એ સિવાય બહુ મને હવે ગાંધી કરવાની ઈચ્છા નથી એટલે મેં નેગેટિવ રોલ્સ પણ કરેલા છે કોમેડી રોલ્સ પણ કરેલા છે એટલે એવી ઈચ્છા ખરી કે સરસ કોઈ કોમેડી કે એકદમ ગંદો નેગેટિવ રોલ શું વાત છે ગ્રે શેડવાળા તમને ગમે એમ ને બિલકુલ મેં કરેલા પણ છે અને ગુજરાતી ફિલ્મમાં એક બે સબ્જેક્ટ મારે કરવાની ઈચ્છા છે એટલે હેમુ ગઢવીની બાયોપિક મારે તૈયાર છે આઈ મીન સર્ચ ઓફ ફાઇનાન્સર એ મળે તો એ મારે ડ્રોઈંગનો શોખ પૂરો કરી શકો છો હા એ નાના મોટા પ્રોજેક્ટ્સમાં ક્યાંક ને ક્યાંક ચાલ્યા કરતું હોય મારા પોતાના ફ્રેમ્સ દોરવાની હોય એડ ફિલ્મ્સની સ્ટોરી બોર્ડ કરવાના હોય કે સેટ્સ બનાવવાના હોય કે એવું કંઈ કરવાનું હોય ત્યારે એ સેટિસ્ફાય થાય બાકી મારી દીકરીને શીખવાડવામાં કે એને ક્રિટિસાઇઝ કરવામાં મારું બધું કાઢવું તો દીપકભાઈ થેન્ક યુ સો મચ તમામ વાતચીત બદલ અપેક્ષા રાખીએ કે તમારા જે ડ્રીમ છે ગાંધી સિવાયના ડ્રીમ એ પણ હવે ફૂલફિલ થવાના શરૂ થાય અને શરૂ થઈ ચૂક્યા હશે અને શરૂ થશે તેવી શુભકામના આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ ચિરાગભાઈ મજા આવી તો ચેટ વિથ ચિરાગના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9. નમસ્કાર હું ચિરાગ ચેટ વિથ ચિરાગના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે આજે આપણે જે વ્યક્તિને મળવાના છીએ તેની સાથે મુલાકાત કરીએ પણ તે પહેલાં કેટલાક ફોટોગ્રાફ જોઈ લો ચોક્કસ આ ફોટોગ્રાફ પરથી આપણે અંદાજ આવી ગયો હશે કે આ વ્યક્તિ હુબહુ મહાત્મા ગાંધીજી એવા જ લાગે છે અને મહાત્મા ગાંધી જેવો ચહેરો હોવાના કારણે એમણે खूब नामना मेळवी छे, अनेक रेकॉर्ड पोताना नाम कर्या छे। तो मळीए गुजराती फिल्मोना लेखक, दिग्दर्शक, अभिनेता एवा दीपक अंताणीने। आपणुं स्वागत छे दीपकभाई। नमस्ते चिरागभाई। सौथी पहेलो सवाल मारो ए छे के आ चेहरो गांधीजी जेवो होवो अने अवाज पण गांधीजी जेवो होवो केटलो फायदो करावी रह्यो छे जीवनमां? फायदो तो पात्र एवुं छे के जेने कारणे मान सम्मान नामना ए बधुं मळे, प्रतिष्ठा मळे अने फॉर्च्युनेटली एवा प्रोजेक्ट्समां अने एवा दिग्दर्शको एवा लोको साथे काम करवानुं एसोसिएट थयुं के कदाच बीजो कोई पात्र के सामान्य अभिनेता होत तो आवा मौका न मळत। राष्ट्रपति भवननी अंदर वॉक विथ बापू होय के राजकोट म्यूजियमनी अंदर टॉक विथ बापू होय के श्याम बेनेगल होय के रोहिणी हट्टंगडी होय के राजकुमार संतोषी होय एटलू आसानीथी कदाच न मळ्युं होत। पण दीपकभाई क्यारे एवुं न थाय के आ एक चेहरो ज प्रोजेक्ट थया करे छे गांधीजी जेवो लूक अलाइक, तो एमां ज बंधाई जवुं पड्युं छे। हाँ, एटले जेवा फायदा है एनी सामे आ एक अभिनेता तरीके एक टाइपकास्ट थी जवाय के आने खाली गांधीजीना ज भूमिकाओं करे छे एवी एक सामान्य छाप पड़ी जाए। पण मैं गांधीजी सिवायनु पण घणुं काम करेलुं छे, पण सामान्य छाप एवी पड़ी जाए कि आ गांधीजीनी भूमिका करे छे, एटले ए एक गैरफायदो के लाभालाभ बने छे। दीपकभाई सौथी पहेला आव क्यारे थयुं के तमने पोताने थयुं हतुं के हूँ गांधीजी जेवो लागुं छे के कोई दर्शकना नजरमां आई गया हता? हाँ, अमे लगभग 2004 नी आसपास सरदार पटेल पर एक नाटक करता था, मारूं लखेलुं हतुं, मारूं ने विजय ठक्करनुं, अने ए वखते बीजा एक वृद्ध अभिनेता गांधीजीनी भूमिका करता था पण बहु मजा नहोती आवती, चारेक सीन हता एनी अंदर। बराबर। पछी अमारा एक मित्र छे डॉक्टर प्रोफेसर हिमांशु जोशी, हाँ, ए एमां नहरीनी भूमिका करता था। एणे कह्युं के दीपक तारी मूछ अने नाक नक्शो गांधीजी जेवा लागे छे, यू शुड ट्राई इट यार, गांधी तू कर। एटले ए वखते पहली वार गांधीजी कर्युं अने बहु वखणायुं। कयुं वर्ष हतुं त्यारे? ए लगभग 2004। अच्छा, 2004 थी टूंकमां गांधीजीनो चेहरो तमारा चेहरा साथे फिक्स थई गयो छे। अच्छा, क्या नवा नवा प्रोजेक्ट करा मात्र गांधीजी पूरता प्रोजेक्टनी वात केम के रेकॉर्डनी वात करतो लिम्का बुक ऑफ रेकॉर्ड में तमारुं नाम छे, इंडिया बुक ऑफ रेकॉर्ड में तमारुं नाम छे, तो संख्या गणावी होय तो शुं गणावी शकाय? 400-500 जेवा परफॉर्मन्सीस थया हशे कुल मळीने। एमां म्यूजियम्स आवी गया, नाटको आवी गया, शॉर्ट फिल्म्स आवी गई, डॉक्यूमेंटरीज आवी गई, फिल्म्स आवी गई अने वधारामां पदयात्राओ। अच्छा, तो कोई भी नेता जोड़े पदयात्रा होय तो गांधीजी तरीके तमे ज हो। हाँ। परिवारना लोकोनुं शुं कहेवुं छे? परिवारना लोकोनुं एटले घरे घणीवार एटले अमे साथे होईए त्यारे नेचरली मारा वाइफने बधा कस्तूरबा के कस्तूरबा के त्यारे एने जरा न गमे, एटले ए रीते के भाई हूँ कस्तूरबा नहीं, कस्तूरबा जेवो भोग के त्याग अमे आपणे न आपी शकीए, एटले मने प्लीज कस्तूरबा नहीं कहेता। पण आम हकीकतमां ए लोकोनो पण खास एवो सपोर्ट अने सेक्रिफाइस छे ज, पण थोडुंक एटले गुस्से थवामां के एवी कोई वातमां क्यारेक ध्यान राखવું પડે, નહીતર એવું કે તમે ગાંધીજીના રોલ કરો તો ને આવું કરો। ક્યારે વિચારધારાનો કોન્ટ્રોવર્સીમાં સપડાયા છો ખરા? ગોડસે વર્સિસ ગાંધી વાળી વિચારધારા જે છે? ના, ખાસ નહીં, એટલે લોકો ચર્ચા કરે ખૂબ બધી, ક્યારેક આવા ઇન્ટરવ્યુઝમાં પણ બધી ચર્ચા થાય, એવું થાય ખરું, પણ મારી અંદર એવો કોઈ પેલી જેને કહેવાય કે કોઈ શંકા। अच्छा दीपकभाई 2004 में जेम तमे कीधुं के गांधीजी वाळो चेहरो ए दीपकनी चेहरा पर चोंटी गयो, त्यार पछी एवुं क्यारे लाग्युं के गांधीजीने वांचवा जोईशे हवे अथवा तो गांधीजीने मारामां आत्मसात करवा जोईशे? शुं प्रयत्नो करो छो? हाँ, ए सारो सवाल छे। हाँ, कारण के शरूआतमां पहली वार कर्युं त्यारे मैं बहु गंभीरताथी नहोतो लीधुं। हाँ, एक मिमिक्री आर्टिस्टनी जेम ज एमना विज्युअल्स के फोटोग्राफ्स जे कंई आर्काइवल अवेलेबल हता एने इमिटेट करीने ज मैं कर्युं हतुं, बहु कई एवी मेहनत करी नहोती। बराबर। પણ પછી જેમ જેમ જુદા જુદા એસાઇનમેન્ટ્સ મળતા ગયા એન્ડ અને થોડુંક લોકો એવી ગંભીરતાથી ઓફ સ્ટેજ કે ઓફ સ્ક્રીન પણ લેતા થયા એટલે પછી થોડુંક વધારે વાંચવાનું જે તે વિષયને અનુલક્ષીને હું થોડોક વાંચવાનો આળસું છું પણ જે ટૉપિક હોય એ ટૉપિકના રેફરન્સમાં જેટલું પણ મટીરિયલ મળે આજુબાજુનું એ સમજવાની કારણ કે તમે ગાંધીજી જેવા દેખાવતા હો કે તમે એમના જેસ્ચર્સ પોસ્ચર્સ કે ચાલ એ બધું તમે કોપી કરી શકો પણ એમને મનમાં શું ચાલે છે અથવા તો એમને એ વખતે શું વિચારતા હશે એટલે આવું બોલ્યા હશે કે આજુબાજુના શું પ્રસંગો છે એ જાણવા સમજવા માટે જેટલું શક્ય બને એટલું હું વાંચવાની ને સમજવાની કોશિશ ધીમે ધીમે આત્મકથા કેટલી વાર વાંચી છે? આત્મકથા આમ સળંગ તો મેં એક જ વાર વાંચી છે પણ ઇન પાર્ટ્સ ઘણી વાર વાંચી છે જ્યારે જ્યારે એમ થાય કે મારે આટલો પોર્શન વાંચવો જોઈએ અથવા પેલું શું હતું જરા ફરી રિફર કરું ત્યારે એટલે એમ મેં ઘણી વાર વાંચી. પણ તો દીપકભાઈ વૈવિધ્ય શું રહે? કેમ કે તમારું પાત્ર તો દર વખતે ગાંધીજીનું જ હોવાનું છે, એની આસપાસની સ્ટોરીઓ પણ એ જ હોવાની છે, વિચારધારા પણ એ જ હોવાની છે. તો તમે ધારો કે મેન્ટર કરો કે ગાંધી ગોડસે કરો, એમાં પાત્ર ભજવવામાં જે વિવિધતા હોવી જોઈએ એ તો રહે જ નહીં ને? પાત્ર ભજવવાની વિવિધતા ન રહે એટલે ફિઝિકલી એનું એ જ રહે પણ કન્ટેન્ટ જુદો હોય એટલે પ્લોટ અલગ અલગ હોય. એ પ્રકરણો ને ગાંધીની દ્રષ્ટિએ સમજવાની કોશિશ એટલે વધારે ને વધારે અભ્યાસ ગાંધીજી તરીકે થતો જાય પ્લસ જે તે યુનિટ હોય કે જે તે ડિરેક્ટર હોય એ નવા હોય એની વર્કિંગ સિસ્ટમ જુદી હોય એટલે એઝ અ સ્ટુડન્ટ, એઝ અ એક્ટર, એઝ અ ડિરેક્ટર, એઝ અ કો એક્ટર એ લર્નિંગ પ્રોસેસ આપણી ચાલુ રહે અને નવો વિષય, નવો ઇતિહાસ, નવી વસ્તુ. પણ તમને ક્યારે એવું થાય કે કોઈ બી સ્ક્રિપ્ટ સામે આવે છે આમાં નવું મને કશું લાગતું જ નથી બિકોઝ ઓફ કે હું ગાંધી જેવું લાગું છું અથવા તો હું અવાજ એવો કરી શકું છું અથવા મારી બેસવાની, બોલવાની જેસ્ચર પોસ્ચર એવા છે માટે આ રોલ હું કરવાનું છું. મારા માટે નવું કશું નથી કેમ કે હું પોતે ગાંધીજીને આત્મસાત કરી રહ્યો છું. ક્યારેક એવું થાય એટલે ઉપરથી ઘણીવાર એવું થાય કે મારે એવું કહેવું પડે કે આ વસ્તુ આમની આમ હોવી જોઈએ. અચ્છા, એવું થાય ખરું. એટલે પણ વિષય નવો હોય એટલે નવી વાતને નવી રીતે સમજવાની મજા આવે. પ્રોજેક્ટનો સ્કેલ જુદો હોય એટલે એ રીતે મજા આવે. તમારા મતે કોણ કા ડિરેક્ટરે સૌથી સારા ડિરેક્ટ કર્યા ગાંધીજીને? ઓફકોર્સ રાજકુમાર સંતોષી, કારણ કે એ ખૂબ એટલે એમણે પોતે પણ ઇઝ અ રાઇટર ઓલ્સો એટલે ગાંધી ગોડસેમાં પણ અમુક સંવાદ અને સ્ક્રીન પ્લે એમના છે એટલે એમણે પણ ગાંધીજી ખૂબ વાંચ્યા છે. બરાબર છે. ગાંધી પહેલાં એમણે ભગત સિંહ કરેલું છે, ગાંધીજીની આઈડિયોલોજી પરની દામિનીને બધી ફિલ્મો કરેલી છે એટલે એમને ખાસો ગાંધીજીનો અભ્યાસ છે. મારી તકલીફ એવી છે કે હું વાંચું ખરો પણ મને યાદ ન રહે ગાંધીજીના ક્વોટ્સ. અચ્છા. પણ સંતોષી સાહેબને બધા ક્વોટ્સ વર્ડ ટુ વર્ડ યાદ હોય કે એ આમ બોલ્યા હતા, આ માટે આમ બોલ્યા હતા, આ માટે આમ બોલ્યા હતા. એટલો બધો વિગતવાર એમણે અભ્યાસ કરેલો છે અને એ સ્ક્રિપ્ટને એટલી બધી આત્મસાત સ્ક્રિપ્ટની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલા હોય કે સીન સમજાવતા સમજાવતા એના પોતાની આંખમાંથી પણ આંસુ નીકળી જાય એટલે ત્યારે આપણને એમ થાય કે દિગ્દર્શકની આંખમાંથી આંસુ નીકળી જાય એટલા ઇન્વોલ્વ રહે છે તો મારે કયા લેવલનું પરફોર્મન્સ આપવું પડશે એટલે એ ડિમાન્ડ અથવા તો એ જવાબદારીનું ભાન કે મહેનત એ કદાચ એક્સ્ટ્રીમ ગાંધી ગોડસેમાંથી આપણે બધામાં કરતા જ હોઈએ સિરિયસલી પણ ઇટ ઇઝ ઓલવેઝ ગીવ એન્ડ ટેક કે સામેનું પાત્ર અથવા તો સામેનો દિગ્દર્શક કે લેખક કેટલો ઊંડો ઉતરેલો છે કે કેટલો પેશનેટ છે એ પ્રમાણે આપણી ડિલિવરીમાં થોડો ફેર. ક્યારેક બીક લાગે કે આટલી મોટી જવાબદારી મારે ઓનસ્ક્રીન નિભાવવાની છે, કશુંક ક્યાંય કોન્ટ્રોવર્સી થશે, કશુંક ક્યાંય નાય નહીં આપી શકું? બિલકુલ એવું ખાસ થાય કારણ કે અભિનેતા તરીકે ધારો કે મારે राम के लक्ष्मण के कोई हाँ। पात्र करवानुं होय तो एना कोई आर्काइवल फूटेजीस नथी, ओरिजिनल फोटोग्राफ्स नथी एटले अरुण गोविल जे करे ए राम एवुं लोको समजी ले। ज्यारे गांधीजीना फोटोग्राफ्स विडियो ए तो अवेलेबल है ज, डॉक्यूमेंटरीज बधी पण एनी पर फिल्मों पण घणी बधी बनी गई। बेन किंग्सले थी मांडीने नसीरुद्दीन शाह थी मांडीने घणा बधा लीजेंडरी एक्टरो ऑलरेडी आ पात्र परफॉर्म करी चूक्या है। એટલે જ્યારે દર્શન જરીવાલા પણ આપણે ગુજરાત દર્શન જરીવાલા અનુ કપૂરે પણ અનુ કપૂર ગાંધીજી નું પાત્ર નિભાવ્યું એટલે એ થોડોક એક ડર રે ખરો કે લોકો કમ્પેરિઝન કરશે અને કરતા જ હોય બરાબર છે એટલે એ એક બી કરે અને બીજું કે વિષય નવો હોય એટલે એમ થાય કે લોકો આ પચાવી શકશે કે નહીં અથવા તો કારણ કે હિસ્ટોરિકલ प्रसंग होय के जे क्या चौकड़ी में लखेलो ने आपणे रिप्रोड्यूस करता होय त्या बहु भय के डर रहतो नथी बराबर छे। पण ज्यारे फिक्शनाइज थोड़ुं होय त्यारे थोड़ुंक एम लागे के आमां कंई आडू ओडू थशे तो मारे घेर टोळा नहीं आवे ने कारण के गांधी बहु संवेदनशील विषय छे। क्यारे एवुं थाय के गांधीनुं पात्र एमनी विचारधारा तमारा पोताना जीवन पर हावी थाय? हावी तो न कही शकाय, सादगी सत्य अहिंसा आ बधा जे छे ए क्यारे अपनावानु एटले शुं कहेवाय के एक तैयारीना भाग रूपे पण वजन उतारवा माटे तमारे फूड पर कंट्रोल राखवो पड़े, स्वाद पर कंट्रोल राखवो पड़े। मारा भाई बहुत सारी रसोई दरेक प्रकारनी बनावे छे एटले ए करवू पड़े। साथे साथे कोई व्यसन नहीं, प्योर वेजिटेरियन छू। आ बधु चौक्कस ध्यान राखवू पड़े। क्यारेक बिहेवियर में ध्यान राखवू पड़े। एटले हूँ युग पुरुष नाटक करतो तो त्यारनो एक दृश्य एमां एवुं हतुं के जेमां श्रीमद राजचंद्रना अवसाननी वात बहु इमोशनली सरस करूँ छूँ। पाछळ सरस सचिन जीगरनुं बेकग्राउंड म्यूजिक चालतुं होय, ऑडियन्समां पिन ड्रॉप साइलेंट होय, मारी आँखमां जडजडिया होय, ऑडियन्सनी आँखमां हूँ जोई शकूँ के क्यांक क्यांक इमोशनल थया छे के रोई रह्या छे एवुं देखाय। आटलुं सरस दृश्य एक शोनी अंदर चालतुं हतुं त्यारे पेला सेटिंगवाळाए बाजुमांथी ठोकवानुं चालू कर्युं, अवाज ठक ठक करीने कर्यो એટલે હું થોડો ડિસ્ટર્બ થયો એટલે મેં सॉरी कहीने नाटक होल्ड करूँ ने थोड़ा ठपको आप तू दोस्त जरा दूर जीने कर अथवा पेली बाजू जीने कर, मैंने अँ डिस्टर्ब था यार तू सीन चालत तरह आव कर नहीं फावत। पीछे मैं सॉरी कहीने पीछे नाटक आग चलायू। नाटक पत्या पी रूटीन बदा सेल्फी ऑटोग्राफ आ बधुं पत्या पी एक भाई आयो मैंने कि बधुं ज बहुत सरस, यू आर वेरी गुड, तमे सरस गांधीजी कर्युं, तमने वंदन। पण तमे गांधीजीना कोस्ट्यूमनी अंदर જે કંઈ નાનો મોટો ગુસ્સો અંચટ કર્યો મને ના ગમી। શું વાત છે? એટલે આવું બધું બહુ ધ્યાન રાખવું પડે કે ઇવન પદયાત્રામાં હતો ત્યારે પણ ઇટ વોઝ ઓન રોડ બરાબર છે અને ખૂબ બધા ટોળા બંધ પબ્લિક હોય અને નેચરલી બધા સેલ્ફી લેતા હોય, ફોટા પાડતા હોય હાથે। એટલે મારે પાણી પીવું હોય કે ચા પીવી હોય કે મોબાઈલ ઉપર વાત કરવી હોય કે બાથરૂમ જવું હોય તો મારે બધું छाना माना खानगी में जईने करवू पड़े। तो फ्रेंच कट दाढ़ी राखो छो के पछी मोटा भागे रहती ज नथी चेहरा पर? ना एटले एटला माटे राखू छू के नहीतर पछी लोको सीधुं गांधी ज गणी रहे। कारण के पहला तो मने वाळ हता एटले वीक पहेरतो पण पछी धीमे धीमे जेम जेम कमिटमेंट वधता गया एम मने थयुं के वीक में पछी मजा न आवे, परसेवो थाय, अनईजी फील थाय एटले पछी हुं वाळ काढी नाखतो। અને હવે તો ઉંમરને કારણે પણ થોડા નીકળી ગયા છે એટલે પછી કંઈક બદલાવ લાવવો પડે નહીંતર લોકોને એ જ દેખાય। દીપક અંતાણીમાંથી ગાંધીજી માઇનસ કરીએ પાત્રને તો શું રહે? અરે એક સરસ એક્ટર, સરસ ડિરેક્ટર, હું હ્યુમર સરસ કરું છું, મિમિક્રી આપણે કરવાની બાકી છે, કોમેડી ઘણા બધા કોમેડી સિરીઝ મેં ડિરેક્ટ કરેલી છે, લખેલી છે, ફિલ્મમાં પણ કોમેડી લખેલી છે, કરેલી છે એટલે જે નજીકના લોકો છે બધા જાણે છે પણ બાકી મારી એક છાપ એક ગંભીર વ્યક્તિ તરીકેની બધી જગ્યાએ છે। તો હ્યુમર શું આપશો ઓડિયન્સને અત્યારે? ऑडियंस ने शू ह्यूमर आप गांधीजी नो अवाज क्योंकि थोड़ीक नानी पैरोडी हूँ है ने गांधीजी करता जुदू कंईक आप कॉलेज में तो त्यारे खासी मिमिक्री करतो ए पछी पण बधुं एनाउंसमेंट ने बधुं घणुं बधुं करतो जुदा जुदा अवाजों काढतो एवुं करतो पण एनी अंदर एक हूँ मोनोलॉग जेवुं करतो अने एमां रामायण नो रावण राम ने मारे छे अच्छा ए एपिसोड करतो अने एमां जे रामनुं पात्र करे छे ए एक्टर ने परफॉर्मन्स ना पैसा नहीं मळ्या एटले रावण एने आम खड़खड़ाट हास्य करीने तीर मारे एटले राम ए तीर कैच पकड़ी ले अने तोड़ी नाखे ने आम हसतो हसतो ऊभो रहे एटले रावण क्या मरतो केम नथी बीजू तीर मारे के आ अग्निबाण ने जुदा जुदा बाण मारे अने पकड़ीने तूटी जाए पछी कहे छे के भाई आना पैसा नहीं मळ्या एटले प्रोड्यूसर पछी तीर में नोटो बांधीने मारे एटले तीर लईने अच्छा नोटो दे नोटो खिस्सामां नाखीने पछी जाते बाण मारीने जाते मरी जाए आ हूँ बहु करतो अने लोकोने बहु गमतुं गांधीजीनो अवाज थोड़ोक ऑडियंसने सांभळवो पडतो कोई चोक्कस एक डायलॉग तमारो मनगमतो पात्रनो सत्य अने अहिंसा ए कहीं नवा नहीं वर्षोथी चाली आवे छे પણ મારો એ સંદેશ છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ તમે તમારી આસપાસની જે દુનિયા જોવા માગો છો એ તમારે તમારામાં ફેરફાર કરવાની જરૂર છે દીપકભાઈ ગાંધીજીને કેવી રીતે સાંભળ્યા તમે पहला मैं नेट पर थी कोशिश करी पर नेट पर एकाद नानो बहु स्पष्ट न होय एवा इंटरव्यू सिवाय बीजा कोई बहु अवाज मने वखते मळ्या नहीं पछी आकाशवाणी में मैं एमनो अहींया साबरमती एक बे लेक्चर नी स्कूल हती ए मेळवी अने एने मैं डिजिटल में ट्रांसफर करीने सांभळ्या चोक्कस जोया केवी रीते એમનું બેસવાની સ્ટાઇલ ચાલવાની સ્ટાઇલ કમ્યુનિકેશનની સ્ટાઇલ એમનું ઘણું બધું આર્કાઇવલ ફૂટેજ અવેલેબલ છે એક તો 4 કલાકની આખી ડોક્યુમેન્ટરી છે એમની આખી લાઈફ ઉપરની એ પણ મેં અવારનવાર જોઈ અને એ તો ઘરે રિહર્સલ કરો ના કોઈને બતાવો ખરા કે હું આ પ્રોપર છે કે નહીં આ બેસવાનું પ્રોપર છે કે નહીં અવાજ આ પ્રોપર આવ્યો કે ન આવ્યો કોને ફીડબેક કોના તરફથી લો फीडबेक जैसे सीधू परफॉर्म करूँ ने सामे जे कोई डिरेक्टर होय एना तरफथी कोई सूचनाओ आवे एज पण पेलुं नी मिरर सामे आपणे कदाच एक्टिंग करीए के रिहर्सल करीए के कशुं ना एवुं नहीं अवाज माटे मैं कदाच थोड़ो घणो प्रयत्न कर्यो हशे बाकी फिजिक्स माटे बहु नहीं करवुं पड्युं एटले जे कंई कर्युं ए सीधुं डायरेक्ट फ्लोर पर जे रिहर्सल थता होय एम ज करूँ सौथी सारू कॉम्प्लिमेंट क्यारे मळ्युं होय चोक्कस प्रसंग याद है कि ना जबरदस्त परफॉर्मन्स रह्युं लोकोए गांधीजी तरीके स्वीकारी लीधा आम तो दरेक वखते मळतुं होय छे पण सरदार नाटक में ज्यारे ज्यारे मारी एंट्री आवे त्यारे दर्शकोमांथी ताळीओ पड़े युग पुरुष में पण मारी एंट्री आवे त्यारे दर्शकोमांथी ताळी पड़े क्यारेक कोईक स्वातंत्र सेनानी के गांधी प्रेमी होय तो बिचारा आवीने आम रिसर पगे लागे एवं थाय पण गांधी गोडसे में अने मारू एक नाटक मैं मारू लखेलू हतुं एम के गांधी हाजीर हो ए नाटकना बधाना रिएक्शन्स बहुत सरस मळ्या कारण के एनुं कंटेंट एवुं हतुं अने ए भजवती वखते पण मने आम तो दरेक वखते मजा ज आवे पण एमां एवुं लागे कि आपणे कंईक कॉन्ट्रीब्यूट कर्युं अने छेल्ले आ फिल्म बराबर आ फिल्म में तो एम कहीए कि आपणे नचोवाई गयो छुं हवे आगळ कंई करवानुं रहेतुं नथी त्यां सुधीनुं जेने कहेवाय के मारे मेहनत करवी पड़ी अने घणी वार एवुं थयुं छे के हूँ शो में हाजर होऊं क्यारेक अने आवीने लोको मने वळगीने रिसर रोया होय एवं अननोन लोग एवं मैंने आ गांधी गोडसे में खासा अनुभव थया। पात्र मळे केवी रीते तमने गांधीजीनुं तमारी चाहना ज पहोंची जाय छे प्रोड्यूसर सुधी डायरेक्टर सुधी के तमारे प्रयत्न करवा पड़े छे? क्यारेक प्रयत्न करवा पड़े छे। संतोषी साहेब ने मैं सामेथी एप्रोच करेलो, गांधीजी माय मेंटर में पण मैं सामेथी एप्रोच करेलो एटले आ बे त्रण जग्या एवी छे के ज्यां मैं सामेथी एप्रोच करेलो। बाकी तो वाया 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 मारी बात के मारू नाम पहुंच्यु होय एटले सामेथी लगभग 15-17 वर्षथी तमे गांधीजी ने ना पात्र ने करी रह्या छो। हवे तो घरे पोचड़ी दंडो घड़ियाळ मारू पर्सनल बधुं मारू पर्सनल, कारण के घणीवार शुं छे के पेलुं सादा सूत्रावना धोतिया ने एवुं होय, चप्पल पण बरोबर न होय के चश्मा पण बरोबर न होय एवुं थतुं होय एटले पछी मारे केवुं पड़े के आ न चाले, प्योर खादीना कपड़ा जोईए एटले पछी छेवटे मैं मारा घणा वखत मारू ज बधुं वसावी लीधुं। रेटियो करता आवडे हूं कही दऊं के हूं थोडुं घणुं रेटियो काढी शकूं छुं थोडुं घणुं। अच्छा थोडुं घणुं एटले थोड़ी प्रेक्टिस करवी पड़े। पेलो पेटी रेटियो तो हूं खासो खासो सारो मारी हतोटी छे, मोटा रेटिया में थोड़ी प्रेक्टिस जरूर पड़े। ओके, गांधी सिवायनी थोड़ी बातों करिए। बिल्कुल। परिवार में कौन कौन है? मारी वाइफ है दीप्ति, मारो सन है तथ्य, ये शू करे कॉम्प्यूटर एंजीनियरिंग करू एने, सीनियर बिजनेस एनालिस्ट मल्टीनेशनल कंपनी में, ही इज डूइंग गुड। ए पण सारो कोरियोग्राफर है, सारो राइटर है, पण हूँ एने जरा मैं अटकावी राख्यो छे, दूर राखुं छुं। मारी डॉटर है एने बेचलर ऑफ इंग्लिश लिटरेचर पछी बेचलर ऑफ फाइन आर्ट्स कर्युं, शी इज पेन्टर। अने मारा सासू मारी साथे छे। अच्छा अच्छा, तमे तो तमे ड्रामा डिग्री करेली छे ने वडोदरा थी, त्यार पछी तमे एंजीनियर था? ना, पहला एंजीनियर, पहला एंजीनियर था, पहला एंजीनियर था पछी इलेक्ट्रिकल एंजीनियर था। तो फील्ड पर ते लगाव छो केवी रीते? एक्टिंग करवी छे, लखवू छे? हूँ आम नानपणथी क्यांक मोनो एक्टिंग होय के क्यांक वेशभूषा होय के स्कूल कॉलेज में नाटको होय ए बधामां पार्टिसिपेट करतो अने मने क्यारे मारा फाधर मधरे एना माटे रोक्यो नथी, ए ऑलवेज मने प्रोत्साहित कर्यो छे आउट ऑफ वे जईने पण। एटले एंजीनियरिंगना फाइनल ईयरनी परीक्षा थी एना बे दिवस पहला सुधी हूँ रंगमंडलना माइम एंड मूवमेंटना वर्कशॉप में जतो एटले मने जवा देता। एनी पहला पण मैं लाइटिंग नो तापस्यनो केम करेलो, एवुं बधुं नानुं नानुं रंग बहार में नाटक करवा जतो, ए बधुं तो पहलेथी चालू ज हतुं। पछी आईपीसीएल में नौकरी मळी एटले मने एवुं थयुं के आ सालुं रोज शिफ्टनी बस पकड़वानी, रोज एक ज प्लांट, रोज एक ज प्रकारना माणसो, रोज एक प्रकारनी पॉलिटिक्सनी ने शेयर मार्केटनी ने क्रिकेटनी ने टिपिकल पॉइंट उपरनी वातो, मजा नहीं आती यार। आवी रीते तो आखी जिंदगी बहुत अघरी पड़े यार कंईक नवुं नवुं होवुं जोईए दररोज। एटले पछी वडोदरा में जतो अने मैं रिसेंटली ये अवंतीलाल चावला जे बरोडा कॉलेजना प्रोफेसर छे एमनो माइम एंड मूवमेंटनो केम्प करेलो हतो एटले एमनो एप्रोच कर्यो अने त्यां एडमिशन लीधुं अने नौकरीनी साथे मैं ड्रामानी डिग्री करी अने बेस्ड ऑन धेट पछी मने दूरदर्शन में मळ्युं। पण मीनवाइल हूँ ईसरो में डेकू में गुजराती सीरियलों में रीते वच्चे थी आवीने प्रोडक्शन एक्टिंग करतो, प्रोडक्शन बधुं ज एक्टिंग करतो। तो हवे कोई चोक्कस ड्रीम रोल है कि गांधीजी ओके है? ना ना, ड्रीम रोल तो ऑफकोर्स होय ज। गांधीजी तो हवे एवुं छे के ऑलमोस्ट सेच्युरेशन आई गयुं, कारण के हवे राजकुमार संतोषी के श्याम बेनेगल के रोहिणी हट्टंगडी साथे काम कर्या पछी आनाथी आगळ बीजू कोई होई ना शके। पण तोय मारू जे नाटक छे एम के गांधी हाजीरो एना उपरथी मारी फिल्म करवानी इच्छा छे। बाकी ए सिवाय बहु मने हवे गांधी करवानी इच्छा नथी, एटले मैं नेगेटिव रोल्स पण करेला छे, कॉमेडी रोल्स पण करेला छे, एटले एवी इच्छा खरी के सरस कोई कॉमेडी के एकदम गंदो नेगेटिव रोल शू ग्रे शेड वाला तमने गमे? बिल्कुल, मैं करेला पण छे અને ગુજરાતી ફિલ્મમાં એક બે સબ્જેક્ટ મારે કરવાની ઈચ્છા છે, એટલે હેમુ ગઢવીની બાયોપિક મારે તૈયાર છે. આઈ મીન સર્ચ ઓફ ફાઇનાન્સર એ મળે તો એ મારે. ડ્રોઈંગનો શોખ પૂરો કરી શકો છો? હા, એ નાના મોટા પ્રોજેક્ટ્સમાં ક્યાંક ને ક્યાંક ચાલ્યા કરતું હોય. મારા પોતાના ફ્રેમ્સ દોરવાની હોય, એડ ફિલ્મ્સની સ્ટોરી બોર્ડ કરવાના હોય કે સેટ્સ બનાવવાના હોય કે એવું કંઈ કરવાનું હોય ત્યારે એ સેટિસ્ફાય થાય. બાકી મારી દીકરીને શીખવાડવામાં કે એને ક્રિટિસાઇઝ કરવામાં મારું બધું કાઢવું. તો દીપકભાઈ, થેન્ક યુ સો મચ તમામ વાતચીત બદલ. અપેક્ષા રાખીએ કે તમારા જે ડ્રીમ છે ગાંધી સિવાયના ડ્રીમ એ પણ હવે ફૂલફિલ થવાના શરૂ થાય અને શરૂ થઈ ચૂક્યા હશે અને શરૂ થશે તેવી શુભકામના. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ ચિરાગભાઈ, મજા આવી. તો ચેટ વિથ ચિરાગના આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9. નમસ્કાર, હું ચિરાગ. ચેટ વિથ ચિરાગના આજના એપિસોડમાં આપનું સ્વાગત છે. આજે આપણે જે વ્યક્તિને મળવાના છીએ તેની સાથે મુલાકાત કરીએ, પણ તે પહેલાં કેટલાક ફોટોગ્રાફ જોઈ લો. ચોક્કસ આ ફોટોગ્રાફ પરથી આપણે અંદાજ આવી ગયો છે કે આ વ્યક્તિ હુબહુ મહાત્મા ગાંધીજી એવા જ લાગે છે અને મહાત્મા ગાંધી જેવો ચહેરો હોવાના કારણે એમણે ખૂબ નામના મેળવી છે, અનેક રેકોર્ડ પોતાના નામ કર્યા છે. તો મળીએ ગુજરાતી ફિલ્મોના લેખક, દિગ્દર્શક, અભિનેતા એવા દીપક અંતાણીને. આપણું સ્વાગત છે દીપકભાઈ. નમસ્તે ચિરાગભાઈ. સૌથી પહેલો સવાલ મારો એ છે કે આ ચહેરો ગાંધીજી જેવો હોવો અને અવાજ પણ ગાંધીજી જેવો હોવો કેટલો ફાયદો કરાવી રહ્યું છે જીવનમાં? ફાયદો તો પાત્ર એવું છે કે જેને કારણે માન સન્માન નામના એ બધું મળે, પ્રતિષ્ઠા મળે. અને ફોર્ચ્યુનેટલી એવા પ્રોજેક્ટ્સમાં અને એવા દિગ્દર્શકો, એવા લોકો સાથે કામ કરવાનું એસોસિએટ થયું કે કદાચ બીજું કોઈ પાત્ર કે સામાન્ય અભિનેતા હોત તો આવા મોકા ન મળત. રાષ્ટ્રપતિ ભવનની અંદર વોક વિથ બાપુ હોય કે રાજકોટ મ્યુઝિયમની અંદર ટોક વિથ બાપુ હોય કે શ્યામ બેનેગલ હોય કે રોહિણી હટ્ટંગડી હોય કે રાજકુમાર સંતોષી હોય, એટલું આસાનીથી કદાચ ન મળ્યું હોત. પણ દીપકભાઈ, ક્યારે એવું ના થાય કે આ એક ચહેરો જ પ્રોજેક્ટ થયા કરે છે ગાંધીજી જેવો લુક અલાઈક, તો એમાં જ બંધાઈ જવું પડ્યું છે? હા, એટલે જેવા ફાયદા છે એની સામે આ એક અભિનેતા તરીકે એક ટાઈપકાસ્ટ થઈ જવાય કે આને ખાલી ગાંધીજીના જ ભૂમિકાઓ કરે છે એવી એક સામાન્ય છાપ પડી જાય. પણ મેં ગાંધીજી સિવાયનું પણ ઘણું કામ કરેલું છે, પણ સામાન્ય છાપ એવી પડી જાય કે આ ગાંધીજીની જ ભૂમિકા કરે છે. એટલે એ એક ગેરફાયદો કે લાભાલાભ બંને છે એ પણ ખરું. પણ દીપકભાઈ, સૌથી પહેલાં આવું ક્યારે થયું કે તમને પોતાને થયું હતું કે હું ગાંધીજી જેવું લાગુ છે, કે કોઈ દર્શકના નજરમાં આવી ગયા હતા? હા, અમે લગભગ 2004ની આસપાસ સરદાર પટેલ ઉપર એક નાટક કરતા હતા. મારું લખેલું હતું, મારું ને વિજય ઠક્કરનું. અને એ વખતે બીજા એક વૃદ્ધ અભિનેતા ગાંધીજીની ભૂમિકા કરતા હતા, પણ બહુ મજા નહોતી આવતી. ચારેક સીન હતા એની અંદર. બરાબર. પછી અમારા એક મિત્ર છે ડૉક્ટર પ્રોફેસર હિમાંશ જોશી, એ એમાં નહેરીની ભૂમિકા કરતા હતા. એણે કહ્યું કે દીપક, તારી મૂછ અને નાક નકશો ગાંધીજી જેવા લાગે છે, યુ શુડ ટ્રાય ઇટ યાર, ગાંધી તું કર. એટલે એ વખતે પહેલી વાર ગાંધીજી કર્યું અને બહુ વખણાયું. કયું વર્ષ હતું ત્યારે? એ લગભગ 2004. અચ્છા, 2004થી ટૂંકમાં ગાંધીજીનો ચહેરો તમારા ચહેરા સાથે ફિક્સ થઈ ગયો. અચ્છા, क्या नवा प्रोजेक्ट करा मात्र गांधीजी पूरता प्रोजेक्ट नहीं बात केम के रेकॉर्ड नहीं बात करते तो लिम्का बुक ऑफ रेकॉर्ड में तमारू नाम है इंडिया बुक ऑफ रेकॉर्ड में तमारू नाम है तो संख्या गणावी होय तो शू गणावी शकाय 400-500 जेवा परफॉर्मन्सीस थया हशे कुल मळीने एमां म्यूजियम्स आवी गया नाटको आवी गया शॉर्ट फिल्म्स आवी गई डॉक्यूमेंटरीज आवी गई फिल्म्स आवी गई અને વધારામાં પદયાત્રાઓ અચ્છા તું કોઈ બી નેતા જોડે પદયાત્રા હોય તો ગાંધીજી તરીકે તમે જ હો હા પરિવારના લોકોનું શું કહેવું છે પરિવારના લોકોનું એટલે ઘરે ઘણીવાર એટલે અમે સાથે હોઈએ ત્યારે નેચરલી મારા વાઈફને બધા કસ્તુરબા કહે છે કસ્તુરબા કહે ત્યારે એને જરા ન ગમે એટલે એ રીતે કે ભાઈ હું કસ્તુરબા નથી કસ્તુરબા જેવો ભોગ કે ત્યાગ અમે આપણે ન આપી શકીએ એટલે મને પ્લીઝ કસ્તુરબા નહીં કહેતા પણ આમ હકીકતમાં એ લોકોનો પણ ખાસ એવો સપોર્ટ અને સેક્રિફાઈસ છે જ પણ થોડુંક એટલે ગુસ્સે થવામાં કે એવી કોઈ વાતમાં ક્યારેક ધ્યાન રાખવું પડે નહીંતર એવું કે તમે ગાંધીજીના રોલ કરો તો ને આવું કરો ક્યારે વિચારધારાનું કોન્ટ્રોવર્સીમાં સપડાયા છો ખરા ગોડસે વર્સિસ ગાંધી વાળી વિચારધારા જે છે ના ખાસ નહીં એટલે લોકો ચર્ચા કરે ખૂબ બધી ક્યારેક આવા ઇન્ટરવ્યૂઝમાં પણ બધી ચર્ચા થાય એવું થાય ખરું પણ મારી અંદર એવો કોઈ પેલી જેને કહેવાય કોઈ શંકા અચ્છા દીપકભાઈ 2004માં જેમ તમે કીધું કે ગાંધીજી વાળો ચહેરો એ દીપકની ચહેરા પર ચોંટી ગયો ત્યાર પછી એવું ક્યારે લાગ્યું કે ગાંધીજીને વાંચવા જોઈશે હવે અથવા તો ગાંધીજીને મારામાં આત્મસાત કરવા જોઈશે શું પ્રયત્નો કરો છો હા એ સારો સવાલ છે કારણ કે શરૂઆતમાં પહેલી વાર કર્યું ત્યારે મેં બહુ ગંભીરતાથી નહોતું લીધું એક મિમિક્રી આર્ટિસ્ટની જેમ જ એમના વિઝ્યુઅલ્સ કે ફોટોગ્રાફ્સ જે કંઈ આર્કાઇવલ અવેલેબલ હતા એને ઇમિટેટ કરીને જ મેં કર્યું હતું બહુ કંઈ એવી મહેનત કરી નહોતી બરાબર છે પણ પછી જેમ જેમ જુદા જુદા એસાઇનમેન્ટ્સ મળતા ગયા અને થોડુંક લોકો એવી ગંભીરતાથી ઓફ સ્ટેજ કે ઓફ સ્ક્રીન પણ લેતા થયા એટલે પછી થોડુંક વધારે વાંચવાનું જે તે વિષયને અનુલક્ષીને હું થોડોક વાંચવાનું આળસું છું પણ જે ટૉપિક હોય એ ટૉપિકના રેફરન્સમાં જેટલું પણ મટિરિયલ મળે આજુબાજુનું એ સમજવાની કારણ કે તમે ગાંધીજી જેવા દેખાવતા હો કે તમે એમના જેસ્ચર્સ પોસ્ચર્સ કે ચાલ એ બધું તમે કોપી કરી શકો પણ એમને મનમાં શું ચાલે છે અથવા તો એમને એ વખતે શું વિચારતા હશે એટલે આવું બોલ્યા હશે કે આજુબાજુના શું પ્રસંગો છે એ જાણવા સમજવા માટે જેટલું શક્ય બને એટલું હું વાંચવાની ને સમજવાની કોશિશ ધીમે ધીમે આત્મકથા કેટલી વાર વાંચી છે આત્મકથા આમ સળંગ તો મેં એક જ વાર વાંચી છે પણ ઇન પાર્ટ્સ ઘણી વાર વાંચી છે જ્યારે જ્યારે એમ થાય કે મારે આટલો પોર્શન વાંચવો જોઈએ અથવા પેલું શું હતું એ જરા ફરી રિફર કરું ત્યારે એટલે એમ મેં ઘણી વાર વાંચી પણ તો દીપકભાઈ વૈવિધ્ય શું રહે કેમ કે તમારું પાત્ર તો દર વખતે ગાંધીજીનું જ હોવાનું છે એની આસપાસની સ્ટોરીઓ પણ એ જ હોવાની છે વિચારધારા પણ એ જોવાની છે તો તમે ધારો કે મેન્ટર કરો કે ગાંધી ગોડસે કરો એમાં પાત્ર ભજવવામાં જે વિવિધતા હોવી જોઈએ એ તો રહે જ નહીં ને પાત્ર ભજવવાની વિવિધતા ન રહે એટલે ફિઝિકલી એનું એ જ રહે પણ કન્ટેન્ટ જુદો હોય એટલે પ્લોટ અલગ અલગ હોય એ પ્રકરણો ને ગાંધીની દ્રષ્ટિએ સમજવાની કોશિશ એટલે વધારે ને વધારે અભ્યાસ ગાંધીજી તરીકે થતો જાય પ્લસ જે તે યુનિટ હોય કે જે તે ડિરેક્ટર હોય એ નવા હોય એની વર્કિંગ સિસ્ટમ જુદી હોય એટલે એઝ અ સ્ટુડન્ટ એઝ અ એક્ટર એઝ અ ડિરેક્ટર એઝ અ કો એક્ટર એ લર્નિંગ પ્રોસેસ આપણી ચાલુ રહે અને નવો વિષય નવો ઇતિહાસ નવી વસ્તુ પણ તમને ક્યારે એવું થાય કે કોઈ બી સ્ક્રિપ્ટ સામે આવે છે આમાં નવું મને કશું લાગતું જ નથી બિકોઝ ઓફ કે હું ગાંધી જેવું લાગું છું અથવા તો હું અવાજ એવો કરી શકું છું અથવા મારી બેસવાની બોલવાની જેસ્ચર પોસ્ચર એવા છે માટે આ રોલ હું કરવાનું છું મારા માટે નવું કશું નથી કેમ કે હું પોતે ગાંધીજીને આત્મસાત કરી રહ્યો છું ક્યારેક એવું થાય એટલે ઉપરથી ઘણીવાર એવું થાય કે મારે एवं कहू पड़े कि आ वस्तु आमनी आम होवी जोईए। अच्छा एवं थाय खरू एटले पण विषय नवो होय एटले नवी वातने नवी रीते समझवानी मजा आवे। प्रोजेक्ट नो स्केल जुदो होय एटले ए रीते मजा आवे। तमारा मते कोण कोण का डायरेक्टरे સૌથી સારા ડાયરેક્ટ કર્યા ગાંધીજીને? ऑफ कोर्स राजकुमार संतोषी कारण के खूब एटले एमणे पोते पण इज अ राइटर ऑल्सो एटले गांधी गोडसे में पण अमुक संवाद अने स्क्रीन प्ले एमना छे एटले एमणे पण गांधीजी खूब वाँच्या छे। बराबर। गांधी पहला एमणे भगत सिंह करेलू छे। गांधीजीनी आइडियोलॉजी परनी दामिनी ने बधी फिल्मों करेली छे एटले एमने खासो गांधीजीनो अभ्यास छे। मारी तकलीफ एवी छे के हूँ वाँचू खरो पर मने याद न रहे गांधीजीना क्वोट्स। अच्छा। पण संतोषी साहेबने बधा क्वोट्स वर्ड टू वर्ड याद होय के ए आम बोल्या था, आ माटे आम बोल्या था, आ माटे आम बोल्या था। एटलो बधो विगतवार एमणे अभ्यास करेलो छे अने ए स्क्रिप्टने एटली बधी आत्मसात स्क्रिप्टनी अंदर इन्वोल्व थई गयेला होय के सीन समझाता समझाता एना पोतानी आंखमांथी पण आंसू निकली जाए। त्यारे आपणे एम थाय के जो दिग्दर्शकनी आंखमांथी आंसू निकली जाए एटला इन्वोल्व रहे छे तो मारे कया लेवलनुं परफॉर्मन्स आपवुं पड़शे। एटले ए डिमांड अथवा तो ए जवाबदारीनुं भान के मेहनत एक कदाच एक्स्ट्रीम गांधी गोडसेमांथी आपणे बधामां करता ज होईए सीरियसली पण इट इज ऑलवेज गीव एंड टेक के सामेनु पात्र अथवा तो सामेनो दिग्दर्शक के लेखक केटलो ऊंडो उतरेलो छे के केटलो पेशनेट छे ए प्रमाणे आपणी डिलिवरी में थोड़ो फेर। क्यारेक बीक लागे के आटली मोटी जवाबदारी मारे ऑन स्क्रीन निभाववानी छे कशुक क्यांय कॉन्ट्रोवर्सी थशे कशुक क्यांय न्याय नहीं आपी शकू? बिल्कुल एवुं खास थाय कारण के अभिनेता तरीके धारो के मारे राम के लक्ष्मण के एवं कोई पण पात्र करवानुं होय तो एना कोई आर्काइवल फूटेजीस नथी। बराबर। ओरिजिनल फोटोग्राफ्स नथी एटले अरुण गोविल जे करे ए राम एवं लोको समजी ले। बराबर। ज्यारे गांधीजीना फोटोग्राफ्स विडियो ए तो अवेलेबल छे ज डॉक्यूमेंटरीज बधी पण एनी पर फिल्मों पण घणी बधी बनी गई। बेन किंग्सले थी मांडीने नसीरुद्दीन शाह थी मांडीने घणा बधा लीजेंडरी एक्टरो ऑलरेडी आ पात्र परफॉर्म करी चूक्या छे। એટલે જ્યારે દર્શન જરીવાલા પણ આપણે ગુજરાત દર્શન જરીવાલા અનુ કપૂર રે પણ અનુ કપૂર ગાંધીજી નું પાત્ર નિભાવ્યું એટલે એ થોડોક એક ડર રે ખરો કે લોકો કમ્પેરિઝન કરશે અને કરતા જ હોય। બરાબર છે એટલે એ એક બીક રે અને બીજું કે વિષય નવો હોય એટલે એમ થાય કે લોકો આ પચાવી શકશે કે નહીં અથવા તો કારણ કે હિસ્ટોરિકલ प्रसंग होय के जे क्या चौपड़ी में लखेलो होय ने आपणे रिप्रोड्यूस करता होय त्यां बहु भय के डर रहतो नथी। बराबर छे। पण ज्यारे फिक्शनाइज थोड़ुं होय त्यारे थोड़ुं एम लागे के आमां कंई आडुं ओडुं थशे तो मारे घेर टोळा नहीं आवे ने कारण के गांधी बहु संवेदनशील विषय छे। क्यारे एवुं थाय के गांधीनुं पात्र एमनी विचारधारा तमारा पोताना जीवन पर हावी थाय? हावी तो न कही शकाय। सादगी सत्य अहिंसा आ बधा जे छे ए क्यारे अपनावानुं एटले शुं कहेवाय के एक तैयारीना भाग रूपे पण वजन उतारवा माटे तमारे फूड पर कंट्रोल राखवो पड़े स्वाद पर कंट्रोल राखवो पड़े। मारा वाइफ बहुत सारी रसोई दरेक प्रकारनी बनावे छे एटले ए करवू पड़े। साथे साथे कोई व्यसन नहीं प्योर वेजिटेरियन छू आ बधु चौक्कस ध्यान राखवू पड़े। क्यारेक बिहेवियर में ध्यान राखवू पड़े एटले हूँ युग पुरुष नाटक करतो तो त्यारनो एक दृश्य एमां एवुं हतुं के जेमां श्रीमद राजचंद्रना अवसाननी वात बहु इमोशनली सरस करूँ छूँ। पाछळ सरस सचिन जीगरનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય ઓડિયન્સમાં પિન ડ્રોપ સાયલન્ટ હોય મારી આંખમાં જડજડિયા હોય ઓડિયન્સની આંખમાં હું જોઈ શકું કે ક્યાંક ક્યાંક ઇમોશનલ થયા છે કે રોઈ રહ્યા છે એવું દેખાય આટલું સરસ દ્રશ્ય एक शोनी अंदर चालतो तो त्यारे पेला सेटिंग वाळाए बाजूमांथी ठोकवानुं चालू कर्युं, अवाज ठक ठक करीने कर्यो એટલે હું થોડો ડિસ્ટર્બ થયો એટલે મેં સોરી કહીને નાટક હોલ્ડ કર્યું ને એટલે થોડો ઠપકો આપ્યો કે તું દોસ્ત જરા દૂર જઈને કર અથવા પેલી બાજુ જઈને કર, મને અહીંયા ડિસ્ટર્બ થાય યાર, તું સીન ચાલતો ત્યારે આવું કરે નથી ફાવતું. અને પછી મેં સોરી કહીને પછી નાટક આગળ ચલાવ્યું. नाटक पत्या पछी रूटीन बधा सेल्फी ऑटोग्राफ आ बधुं पत्या पछी एक भाई आव्यो मने के बधुं ज बहुत सरस, यू आर वेरी गुड, तमे सरस गांधीजी कर्युं, तमने वंदन, पण तमे गांधीजीना कोस्ट्यूमनी अंदर जे कंई नानो मोटो गुस्सो अनचट कर्यो मने ना गम्युं. शुं वात छे? एटले आवुं बधुं बहू ध्यान राखवुं पड़े के इवन पदयात्रामां हतो त्यारे पण इट वॉज ऑन रोड बराबर छे अने खूब बधा टोळा बंद पब्लिक होय અને નેચરલી બધા સેલ્ફી લેતા હોય, ફોટા પાડતા હોય હાથે, એટલે મારે પાણી પીવું હોય કે ચા પીવી હોય કે મોબાઈલ ઉપર વાત કરવી હોય કે બાથરૂમ જવું હોય તો મારે બધું છાના માના ખાનગીમાં જઈને કરવું પડે. તો ફ્રેન્ચ કટ દાઢી રાખો છો કે પછી મોટાભાગે રહેતી જ નથી ચહેરા પર? ના, એટલા માટે રાખું છું કે નહીતર પછી લોકો સીધું ગાંધી જ ગણી રહે. કારણ કે પહેલાં તો મને વાળ હતા એટલે વીક પહેરતો, પણ પછી ધીમે ધીમે જેમ જેમ કમિટમેન્ટ વધતા ગયા એમ મને થયું કે વીકમાં પછી મજા ના આવે, પરસેવો થાય, અનઇઝી ફીલ થાય, એટલે પછી હું વાળ કાઢી નાખતો. અને હવે તો ઉંમરને કારણે પણ થોડા નીકળી ગયા છે એટલે પછી કંઈક બદલાવ લાવવો પડે, નહીંતર લોકોને એ જ દેખાય. દીપક અંતાણીમાંથી ગાંધીજી માઇનસ કરીએ પાત્રને તો શું રહે? અરે એક સરસ એક્ટર, સરસ ડિરેક્ટર, હું હ્યુમર સરસ કરું છું, મિમિક્રી આપણે કરવાની બાકી છે, કોમેડી ઘણા બધા કોમેડી સિરીઝ મેં ડિરેક્ટ કરેલી છે, લખેલી છે, ફિલ્મમાં પણ કોમેડી લખેલી છે, કરેલી છે, એટલે જે નજીકના લોકો છે બધા જાણે છે, જાણે છે. પણ બાકી મારી એક છાપ એક ગંભીર વ્યક્તિ તરીકેની બધી જગ્યાએ છે. તો હ્યુમર શું આપશો ઓડિયન્સને અત્યારે? ઓડિયન્સને શું હ્યુમર આપું? ગાંધીજીનો અવાજ કંઈક થોડીક નાની પેરેડી. હા, હું છે ને ગાંધીજી કરતાં જુદું કંઈક આપું કે હું કોલેજમાં હતો ત્યારે ખાસી મિમિક્રી કરતો, એ પછી પણ બધું એનાઉન્સમેન્ટ ને બધું ઘણું બધું કરતો, જુદા જુદા અવાજો કાઢતો, એવું કરતો. પણ એની અંદર એક હું મોનોલોગ જેવું કરતો અને એમાં રામાયણ નો રાવણ રામને મારે છે એ એપિસોડ કરતો અને એમાં જે રામનું પાત્ર કરે છે એ એક્ટરને પરફોર્મન્સના પૈસા નથી મળ્યા, એટલે રાવણ એને આમ ખડખડાટ હાસ્ય કરીને તીર મારે એટલે રામ એ તીર કેચ પકડી લે અને તોડી નાખે અને આમ હસતો હસતો ઊભો રહે, એટલે રાવણ ક્યાં મરતો કેમ નથી, બીજું તીર મારે કે આ અગ્નિબાણને જુદા જુદા બાણ મારે અને પકડીને તૂટી જાય, પછી કહે છે કે મારા પૈસા નથી મળ્યા, એટલે પ્રોડ્યુસર પછી તીરમાં નોટો બાંધીને મારે એટલે તીર લઈને અચ્છા નોટો દે, નોટો ખિસ્સામાં નાખીને પછી જાતે બાણ મારીને જાતે મરી જાય. આ હું બહુ કરતો અને લોકોને બહુ ગમતું. ગાંધીજીનો અવાજ થોડોક ઓડિયન્સને સાંભળવો, કોઈ ચોક્કસ એક ડાયલોગ તમારો મનગમતો પાત્રનો? સત્ય અને અહિંસા એ કંઈ નવા નથી, વર્ષોથી ચાલ્યા આવે છે, પણ મારો એ સંદેશ છે કે બી ધ ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધ વર્લ્ડ. તમે તમારી આસપાસની જે દુનિયા જોવા માગો છો એ તમારે તમારામાં ફેરફાર કરવાની જરૂર છે. દીપકભાઈ, ગાંધીજીને કેવી રીતે સાંભળ્યા તમે? પહેલાં મેં નેટ પરથી કોશિશ કરી, પણ નેટ પર એકાદ નાનો બહુ સ્પષ્ટ ન હોય એવા ઇન્ટરવ્યૂ સિવાય બીજા કોઈ બહુ અવાજ મને એ વખતે મળ્યા નહીં. પછી આકાશવાણીમાંથી મેં એમનું અહીંયા સાબરમતીના એક બે લેક્ચરની સ્કૂલ હતી એ મેળવી અને એને મેં ડિજિટલમાં ટ્રાન્સફર કરીને સાંભળ્યા. ચોક્કસ જોયા કેવી રીતે એમનું બેસવાની સ્ટાઇલ, ચાલવાની સ્ટાઇલ, कम्युनिकेशन स्टाइल एमनु घणुं बधुं आर्काइवल फूटेज अवेलेबल है। एक तो 4 કલાકની आखी डॉक्यूमेंटरी है एमनी आखी लाइफ उपरनी ए पण मैं अवारनवार जोई अने ए तो घरे रिहर्सल करो ना कोईने बताओ खरा के हूँ आ प्रोपर है कि नहीं, आ बेसवानुं प्रोपर है कि नहीं, अवाज आ प्रोपर आव्यो के ना आव्यो, कोने फीडबेक कोना तरफथी लो। फीडबेक ज्यारे सीधुं परफॉर्म करूं ने सामे जे कोई डिरेक्टर होय एना तरफथी कोई सूचनाओ आवे एज पण पेलुं नी मिरर सामे आपणे कदाच एक्टिंग करीए के रिहर्सल करीए के कशुं ना एवुं नहीं। अवाज माटे मैं कदाच थोड़ो घणो प्रयत्न कर्यो हशे, बाकी फिजिक्स माटे बहु नहीं करवू पड्यो एटले जे की कर्युं ए सीधुं डायरेक्ट फ्लोर उपर के फ्लोर पर जे रिहर्सल थता होय एमां ज कर्युं छे। सौथी सारुं कॉम्प्लिमेंट क्यारे मळ्युं होय? ચોક્કસ પ્રસંગ યાદ છે કે ના જબરજસ્ત પરફોર્મન્સ રહ્યું, લોકોએ ગાંધી તરીકે સ્વીકારી લીધા? આમ તો દરેક વખતે મળતું હોય છે, પણ સરદાર નાટકમાં પણ જ્યારે જ્યારે મારી એન્ટ્રી આવે ત્યારે દર્શકોમાંથી તાળીઓ પડે, યુગ પુરુષમાં પણ મારી એન્ટ્રી આવે ત્યારે દર્શકોમાંથી તાળી પડે, ક્યારેક કોઈક સ્વાતંત્ર્ય સેનાની કે ગાંધી પ્રેમી હોય તો બિચારા આવીને આમ રીતસર पगे लगे एवं थाय। पण गांधी गोडसे में अने मारू एक नाटक मैं मारू लखेलू हतुं एम के गांधी हाजीर हो, ए नाटकना बधाना रिएक्शन्स बहुत सरस मळ्या कारण के एनुं कंटेन्ट एवुं हतुं अने ए भजवती वखते पण मने आम तो दरेक वखते मजा ज आवे पण एमां एवुं लागे के आपणे कंईक कॉन्ट्रीब्यूट कर्युं। અને છેલ્લે આ ફિલ્મ બરાબર આ ફિલ્મમાં તો એમ કહીએ કે આપણે નચોવાઈ ગયો છું, હવે આગળ કંઈ કરવાનું રહેતું નથી, ત્યાં સુધીનું જેને કહેવાય કે મારે મહેનત કરવી પડી અને ઘણીવાર એવું થયું છે કે હું શોમાં હાજર હોઉં ક્યારેક અને આવીને લોકો મને વળગીને રીતસર રોયા હોય એવું અનનોન લોકો એમ એવું મને આ ગાંધી ગોડસેમાં खासा अनुभव थया। पात्र मळे केवी रीते तमने गांधीजीनुं तमारी चाहना ज पहोंची जाय छे प्रोड्यूसर सुधी डायरेक्टर सुधी के तमारे प्रयत्न करवा पड़े छे? क्यारेक प्रयत्न करवा पड़े छे। संतोषी साहेबने मैं सामेथी एप्रोच करेलो, गांधीजी माय मेंटर मां पण मैं सामेथी एप्रोच करेलो एटले आ बे त्रण जग्या एवी छे के ज्यां मैं सामेथी एप्रोच करेलो, बाकी तो वाया 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 मारी बात के मारू नाम पहुंच्यू होय एटले सामेथी लगभग 15-17 वर्षथी तमे गांधीजी ने ना पात्र ने करी रह्या छो, हवे तो घरे पोचड़ी दंडो घड़ियाळ मारू पर्सनल बधुं मारू पर्सनल कारण के घणीवार शुं छे के पेलुं सादा सूत्रावना धोतिया ने एवुं होय, चप्पल पण बरोबर न होय કે ચશ્મા પણ બરોબર ન હોય એવું થતું હોય એટલે પછી મારે કહેવું પડે કે આ ન ચાલે, પ્યોર ખાદીના કપડાં જોઈએ એટલે પછી છેવટે મેં મારા ઘણા વખત મેં મારું જ બધું વસાવી દીધું। રેટિયો કરતા આવડે? હું કહી દઉં કે હું થોડું ઘણું રેટિયો કાઢી શકું છું, થોડું ઘણું અચ્છા થોડું ઘણું એટલે થોડીક પ્રેક્ટિસ કરવી પડે। પેલો પેટી રેટિયો તો હું ખાસો ખાસો સારો મારી હતોટી છે, મોટા રેટિયામાં થોડી પ્રેક્ટિસની જરૂર પડે। ઓકે ગાંધી સિવાયની થોડી વાતો કરીએ। બિલકુલ પરિવારમાં કોણ કોણ છે? મારી વાઈફ છે દીપ્તિ, મારો સન છે તથ્ય, એ શું કરે છે? એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું એણે અને એ ઇઝ અ સિનિયર બિઝનેસ એનાલિસ્ટ મલ્ટીનેશનલ કંપનીમાં, હી ઇઝ ડુઈંગ ગુડ। એ પણ સારો કોરિયોગ્રાફર છે, સારો રાઇટર છે, પણ હું એને જરા મેં અટકાવી રાખ્યો છે, દૂર રાખું છું। મારી ડોટર છે એણે બેચલર ઓફ ઇંગ્લિશ લિટરેચર પછી બેચલર ઓફ ફાઇન આર્ટ્સ કર્યું, સી ઇઝ પેઇન્ટર અને મારા સાસુ મારી સાથે છે। અચ્છા અચ્છા તમે તો તમે ડ્રામા ડિગ્રી કરેલી છે ને વડોદરાથી, ત્યાર પછી તમે એન્જિનિયર થયા? ના પહેલા એન્જિનિયર થયા, પછી ઇલેક્ટ્રિકલ એન્જિનિયર થયા। તો ફિલ્ડ પર તે લગાવ થયો કેવી રીતે? એક્ટિંગ કરવી છે, લખવું છે? હું આમ નાનપણથી ક્યાંક મોનો એક્ટિંગ હોય કે ક્યાંક વેશભૂષા હોય के स्कूल कॉलेज में नाटकों होय ए बधामां पार्टिसिपेट करतो अने मने क्यारे मारा फाधर मधरे एना माटे रोक्यो नथी जे ऑलवेज मने प्रोत्साहित कर्यो छे आउट ऑफ वे जईने पण एटले एन्जिनियरिंगना फाइनल ईयरनी परीक्षा थी एना बे दिवस पहला सुधी हूँ रंगमंडलना माइम एंड मूवमेंटना वर्कशॉप में जतो एटले मने जवा देता एनी पहला पण मैं लाइटिंगनो तापससेननो केम्प करेलो एवुं बधुं नानुं नानुं रंग बहारमां नाटक करवा जतो ए बधुं तो पहलेथी चालू ज हतुं। पछी आईपीसीएल में नौकरी मिली एटले मने एवुं थयुं के आ सालुं रोज शिफ्टनी बस पकड़वानी, रोज एक ज प्लांट, रोज एक ज प्रकारना माणसो, रोज एक ज प्रकारनी पॉलिटिक्सनी ने शेर मार्केटनी ने क्रिकेटनी ने टिपिकल पॉइंट उपरनी वातो मजा नहीं आती यार। आ रीते तो आखी जिंदगी बहुत अघरी पड़े कंक नव नव होव जो दररोज। एट्ले पछी वडोदरा में थतो अने मैं रिसेंटली ये अवंतीलाल चावला जे बरोडा कॉलेजना प्रोफेसर छे एमनो माइम एंड मूवमेंटनो केम्प करेलो हतो एटले एमनो एप्रोच कर्यो अने त्यां एडमिशन लीधुं अने नौकरीनी साथे मैं ड्रामानी डिग्री करी अने बेस्ड ऑन धेट पछी मने दूरदर्शन मां मळ्युं। पण मीन वाइल हूँ ईसरो में डेकू में गुजराती सीरियलों में आ रीते वच्चे थी आवीने प्रोडक्शन एक्टिंग प्रोडक्शन बधुं ज एक्टिंग करतो। तो हवे कोई चौक्कस ड्रीम रोल है कि गांधीजी ओके है? ना ना ड्रीम रोल तो ऑफकोर्स हो गांधीजी तो हवे एवं है कि ऑलमोस्ट सेच्युरेशन आई गयु कारण के हवे राजकुमार संतोषी के श्याम बेनेगल के रोहिणी हट्टंगडी साथे काम कर्या पछी आनाथी आगळ बीजू कोई होई ना शके। पण तोय मारू जे नाटक छे एम के गांधी हाजीरो एना उपरथी मारी फिल्म करवानी इच्छा है। बाकी ए सीवाय बहु मैंने हम गांधी करवानी इच्छा नहीं एट्ले मैं नेगेटिव रोल्स पण करेला है, कॉमेडी रोल्स पण करेला है एट्ले एवी इच्छा खरी के सरस कोई कॉमेडी के एकदम गंदो नेगेटिव रोल शू वाचे ग्रे शेड वाला तमने गमे एम ने बिल्कुल मैं करेला पण छे अने गुजराती फिल्म में एक बेस्ट सब्जेक्ट मारे करवानी इच्छा चले। हेमू गढ़वीनी बायोपिक मारे तैयार आई मीन सर्च ऑफ फाइनान्सर ये मारा तो ये मारे ड्रॉइंग नो शौक पूरो करी शको छो? हाँ ए नाना मोटा प्रोजेक्ट्स में क्यांक ने क्यांक चाल्या करतुं होय। मारा पोताना फ्रेम्स दौरवानी होय, एड फिल्म्सनी स्टोरी बोर्ड करवाना होय के सेट्स बनावाना होय के एवुं करवानुं होय त्यारे ए सेटिस्फाई थाय। बाकी मारी दीकरीने शीखवाडवामां के एने क्रिटिसाइज करवामां मारुं बधुं काढुं। वाह तो दीपक भाई थैंक यू सो मच तमाम बातचीत बदल। अपेक्षा राखीए के तमारा जे ड्रीम छे गांधी सीवायना ड्रीम ए पण हवे फुलफिल थवाना शरू थाय अने शरू थई चूक्या हशे अने शरू थशे तेवी शुभकामना। आपनो खूब खूब आभार। थैंक यू चिराग भाई मजा आई। तो चैट विथ चिरागना आना एपिसोडમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે સ્ટે ટ્યુન વિથ TV9। नमस्कार हूँ चिराग। चैट विथ चिराग ना एपिसोड में आपनु स्वागत है। आज आप जे व्यक्ति ने मळवाना छीए तेनी साथे मुलाकात करिए पण ते पहला केटलाक फोटोग्राफ जोई लो। ચોક્કસ આ ફોટોગ્રાફ પરથી આપણે અંદાજ આવી ગયો હશે કે આ વ્યક્તિ હુબહુ મહાત્મા ગાંધીજી એવા જ લાગે છે અને મહાત્મા ગાંધી જેવો ચહેરો હોવાના કારણે એમણે ખૂબ નામના મેળવી છે, અનેક રેકોર્ડ પોતાના નામ કર્યા છે। તો મળીએ ગુજરાતી ફિલ્મોના લેખક, દિગ્દર્શક, અભિનેતા એવા દીપક અંતાણીને। આપણું સ્વાગત છે દીપકભાઈ। નમસ્તે ચિરાગભાઈ। સૌથી પહેલો સવાલ મારો એ છે કે आ चेहरो गांधीजी जेवो होवो अने अवाज पण गांधीजी जेवो होवो केटलो फायदो करावी रह्यो छे जीवनमां? फायदो तो पात्र एवुं छे के जेने कारणे मान सम्मान नामना ए बधुं मळे, प्रतिष्ठा मळे अने फॉर्च्युनेटली एवा प्रोजेक्ट्समां अने एवा दिग्दर्शको एवा लोको साथे काम करवानुं एसोसिएट थयुं के कदाच बीजो कोई पात्र के सामान्य अभिनेता होत तो आवा मौका न मळत। राष्ट्रपति भवननी अंदर वॉक विथ बापू होय के राजकोट म्यूजियमनी अंदर टॉक विथ बापू होय के श्याम बेनेगल होय के रोहिणी हट्टंगडी होय के राजकुमार संतोषी होय एटलू आसानी कदाच न मळ्यु होत। पण दीपकभाई क्यारे एवुं न थाय के आ एक चेहरो ज प्रोजेक्ट थया करे छे गांधीजी जेवो लूक अलाइक तो एमां ज बंधाई जवुं पड्युं छे। हाँ एटले जेवा फायदा है एनी सामे आ एक अभिनेता तरीके एक टाइप कास्ट थी जवाय के आने खाली गांधीजीना ज भूमिकाओं करे छे एवी एक सामान्य छाप पड़ी जाए। पण मैं गांधीजी सिवायनु पण घणुं काम करेलुं छे पण सामान्य छाप एवी पड़ी जाए कि आ गांधीजीनी भूमिका करे छे एटले ए एक गैरफायदो के लाभालाभ बने छे એ પણ ખરું। પણ દીપકભાઈ સૌથી પહેલાં આવું ક્યારે થયું કે તમને પોતાને થયું હતું કે હું ગાંધીજી જેવું લાગુ છે કે કોઈ દર્શકના નજરમાં આવી ગયા હતા? હા અમે લગભગ 2004ની આસપાસ સરદાર પટેલ ઉપર એક નાટક કરતા હતા, મારું લખેલું હતું, મારું ને વિજય ઠક્કરનું, અને એ વખતે બીજા એક વૃદ્ધ અભિનેતા ગાંધીજીની ભૂમિકા કરતા હતા પણ બહુ મજા નહોતી આવતી, ચારેક સીન હતા એની અંદર બરાબર। પછી અમારા એક મિત્ર છે ડૉક્ટર પ્રોફેસર હિમાંશ જોશી, એ એમાં નહેરીની ભૂમિકા કરતા હતા, એણે કહ્યું કે દીપક તારી મૂછ અને નાક નકશો ગાંધીજી જેવા લાગે છે, યુ શુડ ટ્રાય ઇટ યાર, ગાંધી તું કર। એટલે એ વખતે પહેલી વાર ગાંધીજી કર્યું અને બહુ વખણાયું। કયું વર્ષ હતું ત્યારે? એ લગભગ 2004। અચ્છા 2004થી ટૂંકમાં ગાંધીજીનો ચહેરો તમારા ચહેરા સાથે ફિક્સ થઈ ગયો છે? ફિક્સ થઈ ગયો। અચ્છા કયા નવા નવા પ્રોજેક્ટ કર્યા? માત્ર ગાંધીજી પૂરતા પ્રોજેક્ટની વાત, કેમ કે રેકોર્ડની વાત કરતો લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં તમારું નામ છે, તો સંખ્યા ગણાવી હોય તો શું ગણાવી શકાય? 400-500 જેવા પરફોર્મન્સીસ થયા હશે કુલ મળીને, એમાં મ્યુઝિયમ્સ આવી ગયા, નાટકો આવી ગયા, શોર્ટ ફિલ્મ્સ આવી ગઈ, ડોક્યુમેન્ટરીઝ આવી ગઈ, ફિલ્મ્સ આવી ગઈ અને વધારામાં પદયાત્રાઓ। અચ્છા તો કોઈ બી નેતા જોડે પદયાત્રા હોય તો ગાંધીજી તરીકે તમે જ હો? હા। પરિવારના લોકોનું શું કહેવું છે? પરિવારના લોકોનું એટલે ઘરે ઘણીવાર એટલે અમે સાથે હોઈએ ત્યારે નેચરલી મારા વાઈફને બધા કસ્તુરબા કે કસ્તુરબા કે ત્યારે એને જરા ન ગમે, એટલે એ રીતે કે ભાઈ હું કસ્તુરબા નથી, કસ્તુરબા જેવો ભોગ કે ત્યાગ અમે આપણે ન આપી શકીએ, એટલે મને પ્લીઝ કસ્તુરબા નહીં કહેતા। પણ આમ હકીકતમાં એ લોકોનો પણ ખાસ એવો સપોર્ટ અને સેક્રિફાઈસ છે જ, પણ થોડુંક એટલે ગુસ્સે થવામાં કે એવી કોઈ વાતમાં ક્યારેક ધ્યાન રાખવું પડે, નહીંતર એવું કે તમે ગાંધીજીના રોલ કરો તો આવું કરો। ક્યારે વિચારધારાનો કોન્ટ્રોવર્સીમાં સપડાયા છો ખરા? ગોડસે વર્સિસ ગાંધી વાળી વિચારધારા જે છે? ના ખાસ નહીં, એટલે લોકો ચર્ચા કરે ખૂબ બધી, ક્યારેક આવા ઇન્ટરવ્યૂઝમાં પણ બધી ચર્ચા થાય, એવું થાય ખરું, પણ મારી અંદર એવો કોઈ પેલી જેને કહેવાય કે કોઈ શંકા। અચ્છા દીપકભાઈ 2004માં જેમ તમે કીધું કે ગાંધીજી વાળો ચહેરો એ દીપકની ચહેરા પર ચોંટી ગયો, ત્યાર પછી એવું ક્યારે લાગ્યું કે ગાંધીજીને વાંચવા જોઈશે હવે અથવા તો ગાંધીજીને મારામાં આત્મસાત કરવા જોઈશે? શું પ્રયત્નો કરો છો? હા એ સારો સવાલ છે, કારણ કે શરૂઆતમાં પહેલી વાર કર્યું ત્યારે મેં બહુ ગંભીરતાથી નહોતું લીધું, એક મિમિક્રી આર્ટિસ્ટની જેમ જ એમના વિઝ્યુઅલ્સ કે ફોટોગ્રાફ્સ જે કંઈ આર્કાઇવલ અવેલેબલ હતા એને ઇમિટેટ કરીને જ મેં કર્યું હતું, બહુ કંઈ એવી મહેનત કરી નહોતી। બરાબર છે। પણ પછી જેમ જેમ જુદા જુદા એસાઇનમેન્ટ્સ મળતા ગયા એમ અને થોડુંક લોકો એવી ગંભીરતાથી ઓફ સ્ટેજ કે ઓફ સ્ક્રીન પણ લેતા થયા, એટલે પછી થોડુંક વધારે वाँचवानुं जे ते विषय ने अनुलक्षीने हूँ थोड़ोक वाँचवानो आळसू छूं पण जे टॉपिक होय ए टॉपिकना रेफरन्समां जेटलुं पण मटीरियल मळे आजूबाजूनुं ए समजवानी कारण के तमे गांधीजी जेवा देखावता हो के तमे एमना जेस्चर्स पोस्चर्स के चाल ए बधुं तमे कॉपी करी शको पण एमने मनमा शुं चाले छे अथवा तो एमने ए वखते शुं विचारता हशे एटले आव बोल्या हशे के आजूबाजूना शुं प्रसंगो छे ए जाणवा समजवा माटे जेटलुं शक्य बने एटलुं हूँ वाँचवानी ने समजवानी कोशिश धीमे धीमे आत्मकथा आम सळंग तो मैं एक ज वार वाँची है पण इन पार्ट्स घणी वार वाँची है ज्यारे ज्यारे एम थाय के मारे आटलो पोर्सन वाँचवो जोईए अथवा पेलुं शुं हतुं जरा फरी रिफर करूँ त्यारे एटले एम एम मैं घणी वार वाँची। पण तो दीपकभाई वैविध्य शुं रहे केम के तमारू पात्र तो दर वखते गांधीजीनुं ज होवानुं छे एनी आसपासनी स्टोरीओ पण ए ज होवानी छे विचारधारा पण ए ज होवानी छे तो तमे धारो के मेंटर करो के गांधी गोडसे करो एमां पात्र भजववामां जे विविधता होवी जोईए ए तो रहे ज नहीं ने पात्र भजववानी विविधता न रहे एटले फिजिकली एनुं ए ज रहे पण कंटेंट जुदो होय एटले प्लॉट अलग अलग होय ए प्रकरणो ने गांधीनी दृष्टिए समजवानी कोशिश એટલે વધારે ને વધારે અભ્યાસ ગાંધીજી તરીકે થતો જાય પ્લસ જે તે યુનિટ હોય કે જે તે ડિરેક્ટર હોય એ નવા હોય એની વર્કિંગ સિસ્ટમ જુદી હોય એટલે એઝ અ સ્ટુડન્ટ એઝ અ એક્ટર એઝ અ ડિરેક્ટર એઝ અ કો એક્ટર એ લર્નિંગ પ્રોસેસ આપણી ચાલુ રહે અને નવો વિષય નવો ઇતિહાસ નવી વસ્તુ પણ તમને ક્યારે એવું થાય કે કોઈ બી સ્ક્રિપ્ટ સામે આવે છે आमा नवुं मन कशुं लागतुं ज नथी बिकॉज ऑफ के हूँ गांधी जेवो लागू छूं अथवा तो हूँ अवाज एवो करी शकूं छूं अथवा मारी बेसवानी बोलवानी जेस्चर पोस्चर एवा छे माटे आ रोल हूँ करवानो छूं मारा माटे नवुं कशुं नथी केम के हूँ पोते गांधीजीने आत्मसात करी रह्यो छूं। क्यारेक एवुं थाय एटले उपरथी घणीवार एवुं थाय के मारे एवुं कहेवुं पड़े के आ वस्तु आमनी आम होवी जोईए। अच्छा एवुं थाय खरुं एटले पण विषय नवो होय एटले नवी वातने नवी रीते समजवानी मजा आवे प्रोजेक्टनो स्केल जुदो होय एटले ए रीते मजा आवे। तमारा मते कोण कोण का डायरेक्टरे સૌથી સારા ડાયરેક્ટ કર્યા ગાંધીજીને? ઓફકોર્સ રાજકુમાર સંતોષી કારણ કે એ ખૂબ એટલે એમણે પોતે પણ ઇઝ અ રાઇટર ઓલ્સો એટલે ગાંધી ગોડસેમાં પણ અમુક સંવાદ અને સ્ક્રીન પ્લે એમના છે એટલે એમણે પણ ગાંધીજી ખૂબ વાંચ્યા છે બરાબર છે ગાંધી પહેલાં એમણે ભગત સિંહ કરેલું છે ગાંધીજીની આઈડિયોલોજી પરની દામિનીને બધી ફિલ્મો કરેલી છે એટલે એમને ખાસો ગાંધીજીનો અભ્યાસ છે। મારી તકલીફ એવી છે કે હું વાંચું ખરો પણ મને યાદ ન રહે ગાંધીજીના ક્વોટ્સ। અચ્છા પણ સંતોષી સાહેબને બધા ક્વોટ્સ વર્ડ ટુ વર્ડ યાદ હોય કે એ આમ બોલ્યા હતા આ માટે આમ બોલ્યા હતા આ માટે આમ બોલ્યા હતા એટલો બધો વિગતવાર એમણે અભ્યાસ કરેલો છે અને એ સ્ક્રિપ્ટને એટલી બધી આત્મસાત સ્ક્રિપ્ટની અંદર ઇન્વોલ્વ થઈ ગયેલા હોય કે સીન સમજાવતા સમજાવતા એના પોતાની આંખમાંથી પણ આંસુ નીકળી જાય એટલે ત્યારે આપણને એમ થાય કે दिग्दर्शकनी आँखमांथी आंसू निकली जाए एटला इन्वोल्व रहे छे तो मारे क्या लेवलनुं परफॉर्मन्स आपवुं पड़शे एटले ए डिमांड अथवा तो ए जवाबदारीनुं भान के मेहनत ए कदाच एक्स्ट्रीम गांधी गोडसेमांथी आपणे बधामां करता ज होईए सीरियसली पण इट इज ऑलवेज गीव एंड टेक के सामेनुं पात्र अथवा तो सामेनो दिग्दर्शक के लेखक केटलो ऊंडो उतरेलो छे के केटलो पेशनेट छे એ પ્રમાણે આપણી ડિલિવરીમાં થોડો ફેર ક્યારેક બીક લાગે કે આટલી મોટી જવાબદારી મારે ઓનસ્ક્રીન નિભાવવાની છે કશુંક ક્યાંય કોન્ટ્રોવર્સી થશે કશુંક ક્યાંય ન્યાય નહીં આપી શકું બિલકુલ એવું ખાસ થાય કારણ કે અભિનેતા તરીકે ધારો કે મારે રામ કે લક્ષ્મણ કે એવું કોઈ પણ પાત્ર કરવાનું હોય તો એના કોઈ આર્કાઇવલ ફૂટેજીસ નથી બરાબર છે ઓરિજિનલ ફોટોગ્રાફ્સ નથી એટલે અરુણ ગોવિલ જે કરે એ રામ એવું લોકો સમજી લે બરાબર છે જ્યારે ગાંધીજીના ફોટોગ્રાફ્સ વિડીયો એ તો અવેલેબલ છે જ ડોક્યુમેન્ટરીઝ બધી, પણ એની પર ફિલ્મો પણ ઘણી બધી બની ગઈ. બેન કિંગ્સલેથી માંડીને નસરુદ્દીન શાહથી માંડીને ઘણા બધા લિજેન્ડરી એક્ટરો ઓલરેડી આ પાત્ર પરફોર્મ કરી ચૂક્યા છે. એટલે જ્યારે દર્શન જરીવાલા પણ આપણે ગુજરાત, દર્શન જરીવાલા, અનુ કપૂરે પણ અનુ કપૂર ગાંધીજીનું પાત્ર નિભાવ્યું. એટલે એ થોડોક એક ડર રહે ખરો કે લોકો કમ્પેરિઝન કરશે અને કરતા જ હોય. બરાબર છે. એટલે એ એક બી કરે અને બીજું કે વિષય નવો હોય એટલે એમ થાય કે લોકો આ પચાવી શકશે કે નહીં, અથવા તો કારણ કે હિસ્ટોરિકલ પ્રસંગ હોય કે જે ક્યાંક ચોપડીમાં લખેલો હોય અને આપણે રિપ્રોડ્યુસ કરતા હોય, ત્યાં બહુ ભય કે ડર રહેતો નથી. બરાબર છે. પણ જ્યારે ફિક્શનાઇઝ થોડુંક હોય ત્યારે થોડુંક એમ લાગે કે આમાં કંઈ આડું ઓળું થશે તો મારે ઘેર ટોળા નહીં આવે ને, કારણ કે ગાંધી બહુ સંવેદનશીલ વિષય છે. ક્યારે એવું થાય કે ગાંધીનું પાત્ર, એમની વિચારધારા તમારા પોતાના જીવન પર હાવી થાય? હાવી તો ન કહી શકાય, સાદગી, સત્ય, અહિંસા, એટલે બધા જે છે એ ક્યારે અપનાવવાનું, એટલે શું કહેવાય કે એક તૈયારીના ભાગરૂપે પણ વજન ઉતારવા માટે તમારે ફૂડ ઉપર કંટ્રોલ રાખવો પડે, સ્વાદ ઉપર કંટ્રોલ રાખવો પડે. મારા વાઈફ બહુ સારી રસોઈ દરેક પ્રકારની બનાવે છે, એટલે એ કરવું પડે. સાથે સાથે કોઈ વ્યસન નથી, પ્યોર વેજીટેરિયન છું. આ બધું ચોક્કસ ધ્યાન રાખવું પડે. ક્યારેક બિહેવિયરમાં પણ ધ્યાન રાખવું પડે. એટલે હું યુગ પુરુષ નાટક કરતો હતો ત્યારનો એક દ્રશ્ય એમાં એવું હતું કે જેમાં શ્રીમદ રાજચંદ્રના અવસાનની વાત બહુ ઇમોશનલી સરસ કરું છું. પાછળ સરસ સચિન જીગરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ચાલતું હોય, ઓડિયન્સમાં પિનડ્રોપ સાયલન્ટ હોય, મારી આંખમાં જળજળિયા હોય, ઓડિયન્સની આંખમાં હું જોઈ શકું કે ક્યાંક ક્યાંક ઇમોશનલ થયા છે કે રોઈ રહ્યા છે એવું દેખાય. આટલું સરસ દ્રશ્ય એક શોની અંદર ચાલતું હતું ત્યારે પેલા સેટિંગવાળાએ બાજુમાંથી ઠોકવાનું ચાલુ કર્યું, અવાજ ઠક ઠક કરીને કર્યો, એટલે હું થોડો ડિસ્ટર્બ થયો. એટલે મેં સોરી કહીને નાટક હોલ્ડ કર્યું ને, એટલે થોડો ઠપકો આપ્યો કે તું દોસ્ત જરા દૂર જઈને કર અથવા પેલી બાજુ જઈને કર, મને અહીંયા ડિસ્ટર્બ થાય યાર, તું સીન ચાલતો ત્યારે આવું કરે નથી ફાવતું. અને પછી મેં સોરી કહીને પછી નાટક આગળ ચલાવ્યું. એટલે નાટક પત્યા પછી રૂટીન બધા સેલ્ફી, ઓટોગ્રાફ, આ બધું પત્યા પછી એક ભાઈ આવ્યો મને કે બધું જ બહુ સરસ, યુ આર વેરી ગુડ, તમે સરસ ગાંધીજી કર્યું, તમને વંદન, પણ તમે ગાંધીજીના કોસ્ચ્યુમની અંદર જે કંઈ નાનો મોટો ગુસ્સો અંચજ કર્યો મને ના ગમી. શું વાત છે! એટલે આવું બધું બહુ ધ્યાન રાખવું પડે કે ઇવન પદયાત્રામાં હતો ત્યારે પણ ઇટ વોઝ ઓન રોડ. બરાબર છે. અને ખૂબ બધા ટોળા બંધ પબ્લિક હોય અને નેચરલી બધા સેલ્ફી લેતા હોય, ફોટા પાડતા હોય હાથે. એટલે મારે પાણી પીવું હોય કે ચા પીવી હોય કે મોબાઈલ ઉપર વાત કરવી હોય કે બાથરૂમ જવું હોય તો મારે બધું છાના માના ખાનગીમાં જઈને કરવું પડે. તો ફ્રેન્ચ કટ દાઢી રાખો છો કે પછી મોટાભાગે રહેતી જ નથી ચહેરા પર? ના, એટલા માટે રાખું છું કે નહીતર પછી લોકો સીધું ગાંધી જ ગણી રહે. કારણ કે પહેલાં તો મને વાળ હતા એટલે વીક પહેરતો, પણ પછી ધીમે ધીમે જેમ જેમ કમિટમેન્ટ વધતા ગયા એમ મને થયું કે વીકમાં પછી મજા ના આવે, પરસેવો થાય, અનઇઝી ફીલ થાય, એટલે પછી હું વાળ કાઢી નાખતો. અને હવે તો ઉંમરને કારણે પણ થોડા નીકળી ગયા છે, એટલે પછી કંઈક બદલાવ લાવવો પડે, નહીંતર લોકોને એ જ દેખાય. દીપક અંતાણીમાંથી ગાંધીજી માઇનસ કરીએ પાત્રને તો શું રહે? અરે, એક સરસ એક્ટર, સરસ ડિરેક્ટર. હું હ્યુમર સરસ કરું છું, મિમિક્રી આપણે કરવાની બાકી છે. કોમેડી, ઘણા બધા કોમેડી સિરીઝ મેં ડિરેક્ટ કરેલી છે, લખેલી છે, ફિલ્મમાં પણ કોમેડી લખેલી છે, કરેલી છે. એટલે જે નજીકના લોકો છે બધા જાણે છે, પણ બાકી મારી એક છાપ એક ગંભીર વ્યક્તિ તરીકેની બધી જગ્યાએ છે. તો હ્યુમર શું આપશો ઓડિયન્સને અત્યારે? ઓડિયન્સને શું હ્યુમર આપું? ગાંધીજીનો અવાજ કે કંઈક થોડીક નાની પેરેડી. હું છે ને ગાંધીજી કરતાં જુદું કંઈક આપું कॉलेज में तो त्यारे खासी मिमिक्री करतो ए पछी पण बधु एनाउंसमेंट ने बधु घणो बधु करतो जुदा जुदा आवाजों काढतो एवुं करतो पण एनी अंदर एक हूँ मोनोलॉग जेवुं करतो अने एमां रामायण नो रावण राम ने मारे छे ए एपिसोड करतो अने एमां जे रामनुं पात्र करे छे એ એક્ટરને પરફોર્મન્સના પૈસા નથી મળ્યા એટલે રાવણ એને આમ ખડખડાટ હાસ્ય કરીને તીર મારે એટલે રામ એ તીર કેચ પકડી લે અને તોડી નાખે અને આમ હસતો હસતો ઊભો રહે એટલે રાવણ ક્યાં મરતો કેમ નથી બીજું તીર મારે કે આ અગ્નિ બાણ ને જુદા જુદા બાણ મારે અને પકડીને તૂટી જાય પછી કહે છે કે મારા પૈસા નથી મળ્યા એટલે પ્રોડ્યુસર પછી તીરમાં નોટો બાંધીને મારે એટલે તીર લઈને અચ્છા નોટો છે નોટો ખિસ્સામાં નાખીને પછી જાતે બાણ મારીને જાતે મરી જાય આ હું બહુ કરતો અને લોકોને બહુ ગમતું ગાંધીજીનો અવાજ થોડોક ઓડિયન્સને સાંભળવો પડતો કોઈ ચોક્કસ એક ડાયલોગ તમારો મનગમતો પાત્રનો સત્ય અને અહિંસા એ કંઈ નવા નથી વર્ષોથી ચાલ્યા આવે છે और मारो ये संदेश है कि बी द चेंज यू वॉन्ट टू सी इन द वर्ल्ड तमे तमारी आसपासनी जे दुनिया जोवा मागो छो ए तमारे तमारामां फेरफार करवानी जरूर छे। दीपक भाई गांधीजी ने केवी रीते सांभळ्या तमे पहला मैं नेट पर थी कोशिश करी पर नेट पर एकाद नानो बहु स्पष्ट न होय एवा इंटरव्यू सिवाय बीजा कोई बहु अवाज मैंने ए वखते मळ्या नहीं पछी आकाशवाणी में मैं एमनो अहीं साबरमती एक बे लैक्चर नी स्कूल हती ए मेळवी अने एने मैं डिजिटल में ट्रांसफर करीने सांभळ्या चोक्कस जोया केवी रीते એમનું બેસવાની સ્ટાઇલ ચાલવાની સ્ટાઇલ કમ્યુનિકેશનની સ્ટાઇલ એમનું ઘણું બધું આર્કાઇવલ ફૂટેજ અવેલેબલ છે એક તો 4 કલાકની આખી ડોક્યુમેન્ટરી છે એમની આખી લાઈફ ઉપરની એ પણ મેં અવારનવાર જોઈ અને એ ઘરે રિહર્સલ કરો ના કોઈને બતાવો ખરા કે હું આ પ્રોપર છે કે નહીં આ બેસવાનું પ્રોપર છે કે નહીં અવાજ આ પ્રોપર આવ્યો કે ના આવ્યો કોને ફીડબેક કોના તરફથી લો फीडबेक જ્યારે સીધું પરફોર્મ કરું ને સામે જે કોઈ ડિરેક્ટર હોય એના તરફથી કોઈ સૂચનાઓ આવે એ જ પણ પેલું નહીં મિરર સામે આપણે કદાચ એક્ટિંગ કરીએ કે રિહર્સલ કરીએ કે એવું કશું ના એવું નહીં અવાજ માટે મેં કદાચ થોડો ઘણો પ્રયત્ન કર્યો હશે બાકી ફિઝિક્સ માટે બહુ નથી કરવું પડ્યું એટલે જે કંઈ કર્યું એ સીધું ડાયરેક્ટ ફ્લોર ઉપર કે ફ્લોર પર જે રિહર્સલ થતા હોય એમાં જ કર્યું છે સૌથી સારું કોમ્પ્લિમેન્ટ ક્યારે મળ્યું હોય ચોક્કસ પ્રસંગ યાદ છે કે ના જબરજસ્ત પરફોર્મન્સ રહ્યું લોકોએ ગાંધીજી તરીકે સ્વીકારી લીધા આમ તો દરેક વખતે મળતું હોય છે પણ સરદાર નાટકમાં પણ જ્યારે જ્યારે મારી એન્ટ્રી આવે ત્યારે દર્શકોમાંથી તાળીઓ પડે યુગ પુરુષમાં પણ મારી એન્ટ્રી આવે ત્યારે દર્શકોમાંથી તાળી પડે ક્યારેક કોઈક સ્વાતંત્ર્ય સેનાની કે ગાંધી પ્રેમી હોય તો બિચારા આવીને આમ રીતસર પગે લાગે એવું થાય પણ ગાંધી ગોડસેમાં અને મારું એક નાટક મેં મારું લખેલું હતું એમ કે ગાંધી હાજર હો એ નાટકના બધાના રિએક્શન્સ બહુ જ સરસ મળ્યા કારણ કે એનું કન્ટેન્ટ એવું હતું અને એ ભજવતી વખતે પણ મને આમ તો દરેક વખતે મજા જ આવે પણ એમાં એવું લાગે કે આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કર્યું અને છેલ્લે આ ફિલ્મ બરાબર આ ફિલ્મમાં તો એમ કહીએ કે આપણે નચોવાઈ ગયો છું હવે આગળ કંઈ કરવાનું રહેતું નથી ત્યાં સુધીનું જેને કહેવાય કે મારે મહેનત કરવી પડી અને ઘણીવાર એવું થયું છે કે હું શોમાં હાજર હોઉં ક્યારેક અને આવીને લોકો મને વળગીને રીતસર રોયા હોય એવું અનનોન લોકો એમ એવું મને આ ગાંધી ગોડસેમાં ખાસા અનુભવ થયા પાત્ર મળે કેવી રીતે તમને ગાંધીજીનું તમારી ચાહના જ પહોંચી જાય છે પ્રોડ્યુસર સુધી ડિરેક્ટર સુધી કે કે તમારે પ્રયત્ન કરવા પડે છે? ક્યારેક પ્રયત્ન કરવા પડે છે. સંતોષી સાહેબને મેં સામેથી એપ્રોચ કરેલો, ગાંધીજીમાં મેન્ટરમાં પણ મેં સામેથી એપ્રોચ કરેલો. એટલે આ બે ત્રણ જગ્યા એવી છે કે જ્યાં મેં સામેથી એપ્રોચ કરેલો. બાકી તો